मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलं मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलं मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलं मङ्गलम्

मङ्गलम् अरिहन्ता मङ्गलं मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलं मङ्गलम्

साहु शरणं पवचामि पन्नतं शरणं केवलीपन्नत्तं धं शरणं पवचामि मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलम् સર ભગવાન મહાવીર નો અંતિમ બોધ જેમાં સંગ્રહિત થયેલ છે એવા ઉત્તરાધ્ય સૂત્ર નો બોધ એકદમ સરળ ભાષામાં એક પત્રમાં વ્યક્ત કરતા શ્રીમદજી કહે છે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો જીવના અનધિકારીપના લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી તો પણ તેના જીવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો એ યથાર્થ સ્વરૂપ મારા હૃદય વિશે પ્રકાશ કરો અને જન્મ જન્મમરનાદી બંધી અત્યંત નિવૃત્તિ થાવ નિવૃત્તિ થાવ હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ વિરામ પામ કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રતા જાગ્રતા નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે ઓમ શાંતિ 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 દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો જાગ્રત થવાનો બોધ આમાં ફરમાવ્યો છે જીના ગમોમાં મુનિની વ્યાખ્યા એક જ શબ્દમાં કરવામાં આવી છે અસુત્તા મુનિ સુત્તા અમુનિ અસુતા અસુત્તા એટલે કે જે સુતા નથી પણ સદા જાગ્રત છે તે મુનિ કોઈ વેશની વાત ન કરી વ્રતની વાત ન કરી અને માત્ર એક શબ્દમાં જ્યાં મુનિની વ્યાખ્યા કરી ત્યાં જે જે સતત સેલ્ફ અવેરનેસમાં જીવે છે તેને મુનિ કયા અસુક્તા મુનિ જુનાગઢનો નરસિંહ મહેતા પણ કે છે કે જાગીને જોઉં તો જગત દશે નહીં અને ઊંઘમાં અટપટા ભોગ ભાશે મોહભાવથી જ્યારે જગતને જોઉં તો અટપટા ભોગ ભાશે પદાર્થોને ભોગવવાની ઈચ્છા જાગે વસ્તુ વ્યક્તિની કામના જાગે ઈષ્ટની કામના અનિષ્ટનો યોગ ન થાય એવું અર્થ ધ્યાન વર્તે આ બધું જ જો સુતા સુતા એટલે કે મોહ મોહભાવતી જગતને જો ત્યારે ઊંઘમાં અટપટા ભોગભાસ અને જાગીને જો તો જગત જ દિશે નહીં એવી અદ્ભુત વાત કવિઓએ કરી સંતોએ કરી મુનિ ભગવંતોએ કરી તીર્થંકર ભગવંતોએ કરી અસુતા મુનિ સુતા અમુનિ સ્વપ્ન અવસ્થામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને રાગ દ્વેષ તૃષ્ણા ઈચ્છા આ ઉત્પન્ન થયા જ કરે છે આપને એ રીતે લેવું કે જો હજી સંસારની જ કામના રહ્યા કરતી હોય તો હજી આપણે જ્ઞાનીની દ્રષ્ટિએ સૂતા છે જાગૃત થયા નથી શરીરને ઇન્દ્રિય તો જાગૃત થયા એટલે તો તમે અહીંયા આવી શક્યા અને હમણાં સાંભળી રહ્યા છો એમ હું માનું છું તો શરીર તમારું એક્ટિવ છે જાગૃત છે ઇન્દ્રિય પણ જાગૃત છે પણ મન મોહમાં ફસાયેલું હોય ત્યાં સુધી જ્ઞાની કે છે હજી સ્વપ્ન જગતમાં જ છે હજી જાગૃત થયો નથી જો એક વ્યક્તિને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં એને કોઈ ભૂલ કરીને રાજાએ સજા કરી એને કોડા મારવાની સજા કરી સો કોડા ફટકારવાની એને સજા થઈ અને એક કોડો માર્યો ચીઝ પાડી પહેલાં એ બીજો માર્યો ચીઝ પાડી ત્રીજો ચોથો એમ ત્રીસ કોડા માર્યા અને પછી એટલી જોરતી ચીઝ પાડી કે એ સ્વપ્નમાંથી ઉઠી ગયા કારણ કે સ્વપ્ન તો ખોટું હતું પણ જે ચીઝ પાડી સ્વપ્નને સાચું સમજીને એના કારણે જોરથી ચીસ પાડી અને ઉઠી ગયા અને એની પત્નીને કહે છે કે જો મને સજા સ્વપ્નમાં અને ત્રીસ કોડા મેં ખાધા એટલું બધું દુઃખ થયું કે ચીસ પડાઈ ગઈ અને જાગી ગયો એની પત્નીએ કીધું સારું થયું સિત્તેરથી થી તો બચ્યા ને સિત્તેર કોડા થી તો બચ્યા ને જો વહેલા જાગ્યા હોત તો આટલી બી તકલીફ નતા થલાના સુધી સૂતા હતા સ્વપ્નમાં એની કાપડની દુકાન સ્વપ્નમાં કાપડની દુકાનમાં લોકો સ્વપ્નમાં પણ ઓફિસ જાય અને એક ઘરાક આવ્યો અને કે આ માલ લેવા હું તૈયાર છું સો રૂપિયા મીટર પેલા ભાવ કીધો મુલ્લાએ તો કે જો નેવું માં આપતા હોય તો બધો માલ લઈ લો તો કે નહીં સો થી એક રૂપિયો ઓછો નહીં અને બહુ રગજગ ચાલી છેલ્લે મુલ્લાજી પણ નાના જ પાડતા રહ્યા એટલું એમાં સ્વપ્નમાંથી ઉઠી ગયા પછી થયું કે આ માલ કોઈ દિવસ વેચાતો જ નથી હવે ભલે કે હું પાછો સુઈ જાઉં પાછા સુવાની બહુ ટ્રાય કરે પણ પેલો ઘરક જ આવે નહીં સ્વપ્નમાં એટલે આ જાગવું બહુ સુંદર છે એક વાર જાગ્યા ને પછી આ જગતમાં તમને કોઈ કામના જાગવાની નહીં આ બધું મૂર્છિત અવસ્થામાં જ છે તે પે વર્ષો પહેલાં પેલું સ્કાય લેબનો એક ભય હતો અમેરિકાની કોઈ સ્કાય લેબ હતી અને એ કંઈ ફેલ ગઈ અને સાઉથ ઇસ્ટ એશિયામાં કસે પડવાની હતી અને બધા જ દેશોમાં ભય પેસાયો ઇવન ઇન્ડિયા કે ક્યાંક સ્કાય લેબ પડે તો આમ મને યાદ છે કે માય સ્કૂલ ડેઝમાં આ બધું છાપવામાં આવતું હતું અને એમાં ફિલિપિન્સના મનીલા શહેરમાં એક વ્યક્તિને ખબર પડી કે ચાન્સીસ છે કે આ સ્કાય લેબ કોઈ વાર અહીંયા જ કોલેપ્સ થાય અને મનીલા ઉપર પડે સ્વપ્ન જુએ છે અને સ્વપ્નમાં સ્કાય લેબ પડી અને એને હાર્ટ એટેક આવી ગયો એકચ્યુઅલી સ્કાય લેબ તો પછી પાણીમાં પડી હતી ફેલ ગઈ હતી પરંતુ સ્વપ્નમાં પણ અને સ્વપ્નને સત્ય માની લેવાથી અને હાર્ટ ગયો આવી ગયો બિચાર એના એટલે અહીંયા કીધું હે જીવ જાગ્રત મનુષ્ય દેહમાં સંભાવના છે જાગ્રત થવાની તો આ મોહ નિદ્રામાંથી જાગ્રત થાય ભલે જગતમાં જીવ ભલે સંસારમાં તારે રહેવું પડે તારી રિસ્પોન્સિબિલિટી હોય ફરજો હોય પરંતુ એકવાર જાગ્રત થયો તો ડિટેચનો ડિટેચ રહેશે જેમ કોઈ એક્ટર સ્ટેજ પર આવી અને એની ડાયલોગ ડિલિવરી કરે પણ એ રોલથી હું ભિન્ન હું તો એક્ટર માત્ર છું એવી જાગૃતિ રાખે ત્યાં સુધી એના રોલ સાથે થતા સુખ દુઃખ એને સુખી દુઃખી કરી શકે નહીં જાગ્રત ભ્રાંતિમાં જીવન જીવાય છે અજ્ઞાન અને પ્રમાદ ઇગ્નરન્સ અને અનઅવેરનેસમાં જીવન જીવાઈ રહ્યું છે જાણે મૃગજળમાં જ બોટિંગ કરી રહ્યા છે મૃગજળમાં જળ નથી હા શબ્દમાં છે મૃગ જળ પણ મૃગજળ મિરાજ ત્યાં પાણી છે નહીં અને કોઈ કહે કે મારે અહીંયા જ બોટિંગ કરવું છે અને જેમ એના બધા જ પ્રયત્ન નિષ્ફળ જાય તેમ સંસારમાં સુખીને સફળ થવાની કામના સંતુષ્ટ થવાની કામના એની હંમેશા અસફળ જ રહેવાની કારણ કે જે મિથ્યા છે તે કદી પણ સુખી કરી શકે નહીં અને જીવ તૃષ્ણામાં જ જીવન વ્યતીત કરે છે એટલે કીધું હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર જ્ઞાનીના વચનોનો વિચાર કર પ્રમાદ છોડી અને જાગૃત થાય તો પેલા નાયગ્રા ફોલ્સમાં એક વખત એક એક શબ જઈ રહ્યું હતું નદીમાં અને એ શબ ડેડ બોડી અને ડેડ બોડી ઉપર એક પક્ષી હતું અને પક્ષીને એ માંસ ખાવું હતું પણ એ જુએ છે કે થોડા ટાઈમમાં તો પેલું ફોલ આવી જશે અને આ શબ પડી જશે એટલે એટલા ટાઈમમાં જેટલું ખવાય એટલું માંસ ખાઈ રહ્યો તે ચાંચ અંદર નાખે છે થોડું માંસ ખાય છે થયું કે હજી થોડો ટાઈમ છે બીજો એક પ્રયોગ કરી લો પાછી ચાંચ નાખે છે પાછું મોડું ઊંચું કરીને જોઈએ કે હજી થોડો ટાઈમ છે પાછી ચાંચ નાખે છે એટલી વારમાં તો એ શબ ફાસ્ટ ફ્લો થઈ અને ફોલમાં પડી જાય છે અને પક્ષી પણ પડી જાય છે મરી જાય છે એમ હજી વધુ હજી વધુ હજી વધુ કરતા આયુષ્યનો કેટલો બધો ભાગ પૂરો થઈ ગયો પરંતુ આ તૃષ્ણા એટલે છે કરતા પણ અધિકની વાંછા એ જતી નથી અને આ દુર્લભ મનુષ્ય દે જેના માટે એનો ઉપયોગ કરવો જોઈતો હતો એ કરવાનું રહી જાય છે એટલે આ મોં એવો ગમે તેટલો હોશિયાર વ્યક્તિ હોય પરંતુ દારૂનો એક ગ્લાસ પીધો હોય બીજો પીધો હોય અને બેહોશ થઈ ગયો હોય પહેલવાન હોય બુદ્ધિશાળી હોય પહેલવાન હોય પણ જો બેહોશ થઈ ગયો હોય ને તો એક નાનો છોકરો પણ નાનું બાળક પણ એના ઉપર ચડી અને એના દાંત તોડી શકે તે અનંત શક્તિનો ધારક આ આત્મા પરંતુ મોહવશ એવો છે કે એક નાનકડું નિમિત્ત મળે છે અને એના વિચારો એમાં અટકી જાય છે મોહ અને આ મોહ તમારા બધા જ કેલ્ક્યુલેશન ખોટા પાડશે રિટાયર થવું છે રિટાયર થવું છે બે વર્ષ પછી પાંચ વર્ષ પછી ઇન્ડિયા જ જવું છે એમ કેટલા લોકો કહેતા હતા આ મારી અગિયારમી ટ્રીપ છે શિકાગોમાં ચોથી અમેરિકામાં અગિયારમી એ લોકો કહેતા હતા કે બસ બે ત્રણ વર્ષમાં અમે ઇન્ડિયા પહેલા જ થઈએ છીએ હજી થયા નથી ઇનફેક્ટ છેલ્લા ચાર વર્ષથી ઇન્ડિયા આવ્યા નથી કારણ કે આ મોં જ્યાં સુધી નડે છે ત્યાં સુધી તારા બધા જ કેલ્ક્યુલેશન્સ ખોટા પડવાના છે કારણ કે મોં નું કામ જ એ છે મૂંઝાવું દિશા ભૂલવી નાખે તમારે અને આ જીવનમાં ખરેખર શું કરવા આવ્યા અને શું કરી રહ્યા છે એનો વિચાર જ કરવા ના દે કેટલાય દિવસો ઉપર દિવસો ગયા વર્ષો વીત્યા અને ક્યાંક એવું લાગે કે ચકડોલમાં બેઠા રાઉન્ડ રાઉન્ડ ફર્યા અને હજી કોઈ વાર ત્યાંને ત્યાં છો હજી જે ઇનર એમ્પટીનેસ છે એ બધું બહારનું મળવા છતાં યુ આર સેમ ડોન્ટ યુ કે પાંચ સાત વર્ષ પહેલા તમે જ્યાં હતા દ્રષ્ટિએ તમે ત્યાં ત્યાં જ છો કારણ કે હજી એવા જ વિકારો ચાલે છે હજી વધુ જોઈએ હજી અધિક જોઈએ તૃષ્ણામાં ને તૃષ્ણામાં જીવન વ્યતીત થાય છે અને ક્યારે પણ જીવને તપાસ કરવાનો અવસર મળ્યો નથી એક વ્યક્તિ પીએચડી કરી રહ્યો હતો પાગલો ઉપર પીએચડી કરી રહ્યો હતો જો એ બી કેવો પાગલ હશે કે પાગલો ઉપર પીએચડી કરવાનું એને મન થયું એને થયું પાગલોનો જ ઇન્ટરવ્યુ લઉં ને તો ખરેખર પાગલ પણ શું છે કેવું હોય કેમ થાય છે એના મને સરખા જવાબ મળી શકે એટલે એક વખત નક્કી કર્યું પાગલ વિઝિટ કરવાનું અને પેલા જે ઇન્ચાર્જ હતો તે કે અહીંયા બધા એક એક સેલમાં એક એક પાગલ છે તમારે જેને જે પૂછવું હોય પાગલો શું જવાબ આપવાના છે પણ જે પૂછવું હોય તમે પૂછી શકો તો પહેલાં વ્યક્તિને પૂછ્યું એટલે તું જન્મથી પાગલ હતો તો કે બિલકુલ નહીં જો તે વખતે થોડું ડાપણ આવી ગયું હશે જ્યારે ઇન્ટરવ્યુ લે ત્યારે આપને પણ જરા વધારે એલર્ટ થઈ જાય ને પાગલો પણ એવું જ કરે તો કે ના એવું નહોતું હું એક છોકરીના પ્રેમમાં હતો ખૂબ પ્રેમમાં હતો અને એની સાથે જ મારે લગ્ન કરવા હતા પણ એ લગ્ન થઈ શક્યા નહીં તો એના પ્રેમમાં ને પ્રેમમાં હું પાગલ થઈ ગયો એટલે એને બરાબર નોંધ્યું કે જે ચીજ આપણે ઈચ્છતા હોઈએ અને એ ચીજ આપણને ન મળે તો કોઈ વાર પાગલ થઈ જવાય પછી બીજા પાગલનો ઇન્ટરવ્યૂ લે છે એટલે તને શું પ્રોબ્લેમ છે તો કે પહેલો જેને ઈચ્છતો હતો ને એની સાથે મારા લગ્ન થયા અને મારું જીવન એવું બગડી ગયું કે હું પાગલ થઈ ગયો પેલો બિચારો કન્ફ્યુઝ થઈ ગયો ઈચ્છિત વસ્તુ મળે ન મળે તો પણ પાગલ અને ઈચ્છિત વસ્તુ મળી તો પણ પેલો પાગલ થઈ ગયો આ સંસાર છે જોઈ લે એટલે કીધું આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ વિરામ પામ તું રેતીમાંથી તેલ કાઢવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે પણ જ્યાં તેલનો અંશ ન હોય તો એમાંથી તેલ નીકળવાનું નીકળવાનું નહી તારી બધી મહેનત લક્ષ્મી અધિકાર પરિવાર વધતા શું વધ્યું તે તો કહો આ પ્રશ્ન આપણે આપણી જાતને વારંવાર પૂછવાની જરૂર છે હું એમને કહ્યું કે બધું બંધ કરીને સંન્યાસી થઈ જાઓ પરંતુ ખોટી જગ્યાએ અપેક્ષા ન રાખ તમે ખા કાચી કેરી જે ખાટી હોય એમાં મીઠાશની જેમ અપેક્ષા રાખી ન શકો એવી રીતે આ સંસારથી હું સુખી થાવ એવી અપેક્ષા તમારી એ ચોક્કસ નિષ્ફળ જ જવાની સુખ શાંતિ સલામતી સ્થિરતા અને શુદ્ધિ માટે તારે હે જીવ સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે દરરોજ થોડું થોડું ભીતર કનેક્શન વધારવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ તારી બધી ફરજો કરવાની ના નથી પાડતો પણ એ ફરજો દરમિયાન બી તમારે ભોજન તો લેવું જ પડે ને કે એમ કહો કે મારે બહુ ફરજો છે તેથી હું ભોજન નહીં કરી શકું હું સ્નાન ન કરી શકું એમ તો નથી કહેતા ને કારણ કે શરીર માટે જે આવશ્યક છે એ તમે કરો જ છો એવી રીતે આત્મા માટે જે આવશ્યક છે જો એ ન કરો તો વારંવાર ગઈકાલે જેમ આવ્યું ચિત્તમાં સંકલ્પ વિકલ્પની ઉત્પત્તિ થયા કરશે અને એમાં જ ઉલઝાઈને જીવન પૂરું થઈ જશે તેથી એ કરવાની જરૂર આ સંસારના સુખો બધા પલમાં સુખ દુઃખમાં પલટાઈ જાય એવું કાલ્પનિક સુખમાં આપણે સૌ રાચીએ છીએ હોટ કોફી છે સાહેબ અમને ઠંડીમાં આવ્યો છું ને એટલે કશે ઠંડુ નથી આપતા હોટ કોફી આપે અને પાંચ દસ મિનિટ વાત કરતા જ્યારે પાંચ દસ મિનિટ વીતી જાય ને એ હોટ કોફી કોલ્ડ થઈ જાય કોલ્ડ કોફી આપે તો એમ કે હવે હવે ઠંડી નથી રહી હવે ગરમ થઈ ગઈ તારી કોફી કોલ્ડ હોય તો હોટ થતા વાર નથી લાગતી હોટ હોય તો કોલ્ડ થતા વાર નથી લાગી આવું સંસારનું સ્વરૂપ છે વાઈફ આઈ નીડ ટુ સેટલ ડાઉન મેં એક જણને કીધું કે સેટલ ડાઉન થવું છે તો પછી વાઈફની શું જરૂર છે તો કે લગ્ન જોબ બધું હોય તેને જ અમે અહીંયા સેટલ્ડ કહીએ એન્ડ હાઉસ ઓફકોર્સ તેને અમે સેટલ્ડ કહીએ Whether you don't know I, when I was 16 I knew what is the meaning of wife W I F Spelling bilatey <laughs> W I F E worries invited forever <laughs> Now the wife is an abbreviation W I F E I have nothing against females huh પરંતુ જે અપેક્ષાથી તું આ સંબંધ બાંધે છે હા અને એ પાછો તમને હસબન્ડ બનાવશે હસબન્ડ નું મિનિંગ શું છે કાયમ માટે હસીબંધ હું સંબંધોની મશ્કરી નથી કરી રહ્યો હું સંબંધોમાં જે અપેક્ષાઓ રાખો છું તેની તમારી મૂર્ખતાની વાત કરું છું સંબંધો સાથે મને કઈ વાંધો નથી પરંતુ જ્યાં આત્મા સાથે સંબંધ ન બાંધે આત્માનો પરમાત્માનો આધાર લેવો નથી અને ટોટલી બસ ફેમિલી વેલ્થ આધારે જીવન જીવવું છે તો આ તો બધું ટ્રાન્ઝિટરી છે મોમેન્ટરી છે એક ઈચ્છા પૂરી નહીં થાય તો રૂપ બદલાઈ જાય છે અને એના આધારે તું પરમાત્માનું વિસ્મરણ કરે છે ત્યાં તારી ભૂલ થાય છે તારા સુખો પણ કાલ્પનિક તારા દુઃખો પણ કાલ્પનિક પેલા મુલાજી એક વખત બહુ રડતા હતા મેં કીધું શું થયું તો કે ના અહીંયા આ દરજીની દુકાન પર જ છું અને મેં અહીંયા થોડા કપ લેંગા જવા કારણ કે સત્સંગમાં જવું હોય તો સફેદ કપડાં પહેરીને જવું વધુ સારું ને એટલે થોડા જવા લેંગા માટે હું અહીંયા આવ્યો તો મેં કીધું શું થયું તો કે કે એ બધા એને દુકાન બંધ કરીને ભાગી ગયો તો મેં કીધું તમારે કેટલું કપડું આપ્યું હતું કેટલું નુકસાન થયું તો કે કપડું તો નહોતું આપ્યું પણ બાર લેંગાનો માપ આપ્યો હતો હવે માપ આપ્યો તો એમાં તારું ગયું શું હા તે પૈસા આપ્યા હોત અને ભાગી ગયો હોત તે કપડું આપ્યું હોત અને ભાગી ગયો હોત તો નુકસાન કહેવાય પણ જબા લેંગાનો માપ આપ્યો અને પેલો ભાગી ગયો એમાં ખરું નુકસાન ક્યાં થયું એવી રીતે જ્ઞાની કહે છે શું થયું એક લક્ષ્મી થોડી ઘટી ગઈ થોડીક તારો અધિકાર પ્રતિષ્ઠા કોઈ કોઈનો વિયોગ સંયોગ વિયોગ થયો તેમાં શું વધ્યું તે તો કહો શું ઘટ્યું તે તો કહો વાસ્તવિક શું વધ્યું ને શું ઘટ્યું પણ હંમેશા આપને હીલ પહેરીને જ લાંબા થવાના પ્રયત્ન કર્યા છે બહારનું કંઈ એડ કરીને જ સારા અને સમૃદ્ધ થવાનો પ્રયત્ન કર્યો છે જે પ્રયત્ન નિષ્ફળ દરરોજના ભિખારી રહેશો તમે યુ વિલ બી ઓલવેઝ બેગિંગ ધો યુ ડોન્ટ હેવ અ બેગિંગ બોલ ઇન યોર હેન્ડ બટ ડિમાન્ડિંગ ડિઝાયરિંગ ફ્રોમ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ આ બેગિંગ ચાલતું રહેશે અપેક્ષા જેને કહેવાય વ્યક્તિઓ પાસે અપેક્ષા વસ્તુઓ પાસે અપેક્ષા પરિસ્થિતિ પાસે અપેક્ષા અને આ અપેક્ષા તને દુઃખી કરશે અને દુઃખી થઈને તું મારી પાસે આવશે કે બાપા કંઈ કરો પરંતુ જ્યાં સુધી અપેક્ષા હશે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ અને જ્યાં પરમાત્માની અપેક્ષા રાખશે આત્મામાં ચિત્તને જોડશે ત્યાં જ તને શાંતિ મળવાની બીજા કોઈ ચમત્કારની અપેક્ષા તું રાખતો નહીં હા આ એક મોટો ચમત્કાર છે જો તારું ચિત્ત પરમાત્મા તરફ વળ્યું એ મોટો ચમત્કાર છે બાકી સંસારમાં અપેક્ષા રાખી અને સુખી શાંત સફળ કે સલામત થવાનો તારો બધો પ્રયત્ન જ્ઞાનીની દ્રષ્ટિએ તો મિથ્યા જ છે અને તેથી તું ચૂકશે સે આમાં એવું થયું કે એક વખત એક હસબન્ડ વાઈફ વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો અને ઝઘડો બોલું ને એટલે તમને પેલો જ ચિત્ર આંખ સામે આવે મનમાં આવે કે ખૂબ ઝઘડતા હશે ખૂબ મોટા અવાજે વાતો કરતા હશે ખૂબ આર્ગ્યુમેન્ટ કરતા હશે ખૂબ રૂડલી એકબીજા સાથે વાત કરતા હશે અબ્યુઝ કરતા હશે પણ કેટલી વખત ઝઘડો જરા જુદા ટાઈપનો બી હોય તમે શીખવાડી દઉં છો કે ઝઘડવું જ હોય તો યુ કેન ટ્રાય ધીસ આઉટ બોલવાનું બંધ કરી દે આવા ઝઘડા બી તમે જોયા છે ને આ દેશમાં તો કોઈ એવા જ ઝઘડા વધારે હશે કારણ કે બઉ મોટી મોટી વાત કરે તો પોલીસ આવી જાય એટલે બોલવાનું બંધ કર્યું તો એ બે વચ્ચે અબોલા ચાલતા હતા હસબન્ડ વાઇફ વચ્ચે અને એકબીજા સાથે વાત કરે ને એક જ રૂમમાં રહે એક જ ઘરમાં રહે એક જ રૂમમાં રહે પણ એકબીજા સાથે વાત કરે ને તે ધીમે ધીમે છોકરાઓને બી ખબર પડી કે પપ્પા મમ્મી બોલતા નથી ધીમે ધીમે ઘરના નોકરો હતા એ બધાને બી ખબર પડી માલી ડ્રાઈવર જે બી હોય બધાને ખબર પડી કે આજકાલ શેઠ શેઠાની કંઈક અન્ન બનાવ ચાલે છે અને બોલતા નથી તે એક સર્વન્ટને આ તક એને ઝડપી લીધી કે આ બે બોલતા નથી અર્થાત બંને વચ્ચે એમના કોમ્યુનિકેશન કોઈ છે નહીં તો આ પરિસ્થિતિનો લાભ લઈ લઈએ તો એના ગામમાં એના કોઈક સંબંધી હશે તેને કીધું કે તું જરા સારા કપડાં પહેરી અને આ ઘરમાં આવ હું જ્યાં નોકરી કરું છું ત્યાં આવ સારા કપડાં પહેરીને આવે છે દરવાજાની બહાર છે તો પેલા ચોકીદારે કીધું કોણ છો ભાઈ તમે તો કે મને પૂછે છે કોણ છે હું મામાજી છું પેલા જે અદાતીને જે ખુમારીથી કીધું એને થયું કે શેઠના મામાજી કે શેઠાનીના મામાજી કે કોઈક હશે એટલે અને સારા કપડાં દેખાય તો ભલે આવ આવે છે તે શેઠાની તો ઉપર એના રૂમમાં કામ કરતી હતી અને શેઠ નીચે બેઠા હતા અને પેલા ચોકીદાર આવીને કે છે કે મામાજી પધાર્યા છે તો કે ભલે અંદર બોલા એ તો કઈ ઓળખતા નહોતા આ ભાઈને પણ એને થયું કે મારા પત્નીના મામાજી હોવા જોઈએ જે અદાતી જે ખુમારીથી અંદર આવે છે મામાજી તો એ હશે અને અબોલા ચાલે છે એટલે એને બહુ પૂછવાનું મન ન થયું અને કે આવો બેસો સોફા પર બેસાડ્યા એને ખવડાવ્યું પીવડાવ્યું પછી કે મારે જરા ઓફિસ જવાને જરા જરૂરી કામથી જવું પડે એમ છે આપ અહીંયા રહ્યો આ રૂમમાં રહ્યો આરામ કરો આરામ કરીને બપોરના નીકળે શેઠાની બી કામ કરતી હતી શેઠાની છું કે હું તો ઓળખતી નથી મારા પતિના મામાજી હશે પણ મારે હવે કોઈ વાત કરવી નથી આ મામાજીના કારણે બી એટલે એ પણ આગતાં સોખતા કરે છે તો પતિને એમ કે પત્નીના મામાજી છે પત્નીને એમ કે પતિના મામાજી છે અને ચાલુ છે એની આગતા શાક એક દિવસ નહીં ઘણા દિવસો થઈ ગયા ધીમે ધીમે મામાજી ઓફિસ જવાનું શરૂ કર્યું અને પેલા કે હવે મારી પત્નીના મામાજી છે એને નામ શું ના શું પાડું તો એને ઓફિસ પણ લઈ ગયા પછી ધીમે ધીમે બધા ઓફિસના કામમાં કચકચ કરવા લાગ્યા એક દિવસ એને એટલો ગુસ્સો આવ્યો પહેલાંનો કે આ મામાજી બહુ હેરાન કરે છે હવે તો મારી પત્નીને કહી દઉં કે તારા મામાજીને કંઈ અહીંયાથી ચાલ્યા જાય એટલે ફોન જોડ્યો એના પત્નીને આમ તો અબોલા ચાલતા હતા પણ જ્યારે ગુસ્સો વધારે આવે ને ત્યારે પાછા અબોલા તૂટી જાય એટલે ફોન જોડે છે અને મામાજી દૂરથી જુએ છે કે હવે આ ભાઈ સાહેબ એની પત્નીને ફોન જોડે છે હવે આ પત્ની સાથે કનેક્શન કરશે ને તેવી જ ખબર પડી જશે કે આ તો કોઈ ઠગ છે આ મામાજી નથી ભાગી ગયા એવી જ રીતે જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું કનેક્શન ના હોય ત્યાં સુધી આ મનરૂપી મામાજી મજા કરે કારણ કે તારું ને પરમાત્મા સાથે કોઈ કનેક્શન તો છે નહીં ત્યાં સુધી ને મજા કરે ઈચ્છાઓ કરતો જ રહે અને તારી ઈચ્છાઓ પૂરી કરતા જ રહેવાનું એક વાર જો એ મન જાણે કે હવે એને ભક્તિ શરૂ કરી ધ્યાન શરૂ કર્યું હવે પરમાત્મા સાથે શુદ્ધાત્મા સાથે એને કનેક્શન કરવાનું સ્ટાર્ટ કર્યું એટલે મન એના તોફાનો કરતો અટકી જાય મન ભાગી જાય આ કનેક્શનનું નામ છે ધર્મ જે અહીંયા કરવાનું કે છે કે વિતરાગનો નો પરમ શાંત રસમય ધર્મ ધર્મ આ છે યો કનેક્શન વિથ પરમાત્મા બોલો શુદ્ધાત્મા બોલો એક વાર સદગુરુ બોલો એની સાથે કનેક્શન આપણું સ્ટાર્ટ થાય ઇન એની ફોર્મ એવા સદ વિચારોનો ઉદભવ થાય કે ધીમે ધીમે મનના તોફાનો પછી તમારા જીવનમાં ચાલતા નથી હા મન એના તોફાનો તો કરશે એની એની કુટેવ છે પરંતુ હવે તમે જાણો છો કે આ મારું અહિત કરનારું તત્વ છે આ વિચારો મને ઉલટા માર્ગે લઈ જનારું છે મને જોવું તું નથી ગમે તેટલું સંસારમાં તમારી પાસે હોય ધર્મની જરૂર પડવાની પડવાની ને પડ અને કેટલાક લોકોને ધર્મ શબ્દની એલર્જી હોય પાછી અને આ દેશમાં તો ઘણાને એલર્જી હોય ધર્મ કલ્ટ સેક્ટ અને સેક્ટેરિયન અપ્રોચ અને આ બધાથી એને ધર્મ પ્રત્યે અનગમો હોય કે વી ડોન્ટ મને યુસ્ટનમાં તો એક જણાએ પૂછ્યું કેન આઈ અટેન્ડ મોક્ષ ઇવન ઇફ આઈ ડોન્ટ અટેન્ડ ધ જૈન સેન્ટર એક્ટિવિટીઝ ત્યાંના જૈન સેન્ટરમાં હવે એને શું અનુગમો થયો હશે એ જાણે પણ હું જૈન સેન્ટરમાં ન આવું અને એની એક્ટિવિટીઝ અટેન્ડ ન કરું તો પણ મને મોક્ષ મળી શકે કે નહીં આવો એને પ્રશ્ન થાય એટલે ધર્મ હા સાચા ધર્મની સમજણ ના હોય એને એને કોઈ ધર્મ શબ્દ ન ગમે હી વુડ પ્રિફર ટુ યુઝ ધ વર્ડ આઈ વોન્ટ ટુ બી સ્પિરિચ્યુઅલ ભલે ને ભાઈ કોઈ બી રીતે તારું કનેક્શન થતું હોય ત્યાં સુધી મને વાંધો નથી તું અહીંયા ખાઈ કે ત્યાં ખાઈ જ્યાં સુધી તારા પેટમાં કંઈક જતું હોય ત્યાં સુધી હા અહીંયા લાઈક માઇન્ડેડ પીપલ વચ્ચે ધ હોલ પ્રોસેસ બિકમ્સ વેરી ઈઝી પણ હવે તને કોઈ ગ્રંથી બંધાઈ ગઈ હોય કે જેના કારણે અહીં આવવાથી તને રાગ દ્વેષ જ થતા હોય તો ભલેને રાગ દ્વેષ રહિત થવું એ ધર્મ છે વિતરાગનો તારા આત્મા સાથે પરમ તત્વ સાથે કનેક્શન થાય એવું કંઈ પણ તું કરે તો એ ધર્મ છે મુલા નસરુદ્દીન એક જોબ જ નહોતી મળતી એક દિવસ એક જોબ મળી બૂટ ચપ્પલની દુકાનમાં તો એને લઈ લીધી અને કોઈ બી કસ્ટમર આવે એટલે એને ચપ્પલ બૂટ જુદા જુદા બધા બતાવવાના અને એને જે પસંદ પડે તે પેક કરીને આપવાનો તે એક દિવસ એવું થયું કે એક માણસ આવ્યો અને એને બહુ મોંઘા શૂઝ ગમ્યા અને સારો વકરો કેટલા દિવસ પછી થતો તો મને કહે કે ભાઈ હું મારું પર્સ ભૂલી ગયો છું બે હજાર રૂપિયાના શૂઝ છે પણ મારી પાસે હજાર રૂપિયા છે જો તું મને આપી શકે તો હું કાલે હજાર રૂપિયા તારે ત્યાં પહોંચાડું પહેલાં કીધું ભલે પેક કરી ને શૂઝ એને આપ્યા હજાર લીધા અને એમ કે હજાર તમે પછી કાલ પર મેં આપી દેજો એનો માલિક ત્યાં જ હતો દુકાનનો માલિક એને કીધું ગાંડા આવું તો કંઈક થતું કરાતું હશે હવે આ બૂટ આપી દીધા અને પાછો હજાર રૂપિયા માટે પાછો આવે આ ઇન્ડિયાની વાત છે ભાઈ સાહેબ ઇન્ડિયા ને તો કે હવે તને એમ લાગે છે કે પાછો આવશે હજાર રૂપિયા આપવા માટે તો કે ચોક્કસ આવશે તો કે કેમ આવે એને શૂઝ તો મળી ગયા છે તો કે મેં બંને લેફ્ટ લેગના શૂઝ આપ્યા છે અને એને હજાર રૂપિયા તો પે કર્યા છે હવે એના હજાર રૂપિયા વેસ્ટ ન જાય એના માટે પાછો આવશે શૂઝ એક્સચેન્જ કરવા માટે આવશે અને ત્યારે હું હજાર રૂપિયા લઈ લઈશ એમ મને લાગે છે આપણે આ જગતમાં આવ્યા ને લેફ્ટ લેગના જ બંને શૂઝ આપવામાં આવ્યા છે એટલે રાઈટ લેગના શૂ માટે આપણે ધર્મનો પુરુષાર્થ કરવાનો રહ્યો પુણ્યથી અહીંયા આવી ગયા છે પણ પુણ્યથી ભીતરની શાંતિ નથી મળવાની એટલે બંગલા મળશે ગાડી મળશે બધું મળશે પણ જ્યારે શાંતિ નહીં મળે ત્યારે પાછ મને એક જણા ડાયલેસમાં પૂછ્યું કે સાયન્સ ને ટેકનોલોજીની આ જમાનામાં તમને લાગે છે કે આ ધર્મ બહુ ચાલશે એવી જૈન ધર્મ મેં કીધું જેટલું સાયન્સ આગળ વધશે ને એટલો અમારો ધંધો વધારે ચાલશે ધંધો ઇન પોઝિટિવ સાયન્સ હા એટલે કે અમારું કામ વધશે કારણ કે બહારનું ઘણું મળશે અને છતાં શાંતિ નહીં મળે સુખ નહીં લાગે એટલે એને ધર્મના સરને આવવું જ પડશે વહેલો કે મોડો પણ આપણે જો સત્સંગનો યોગ થયો છે તો કેમ મોડું કરીએ બરાબર તો કે નહીં અમને ધર્મની રૂચિ તો બહુ છે સાહેબ અને અહીંયા તો ઠેર ઠેર મને આ જ વાત કરે બહુ રૂચિ છે પણ અમે એટલા બધા વ્યસ્ત છે અમારા સાંસારિક કાર્યોમાં કે અમે વ્યસ્ત હા બિઝી કે જે તે અમને બહુ ઈચ્છા છે રુચિ છે પણ રવિવારે પણ અમારી પાસે ટાઈમ નથી ધર્મ કરવાનો રવિવારે કપડાં ધોવામાંથી ઊંચો ના આવે તો આત્માને ક્યારે ધોએ પાછો તો કે અમને રુચિ બહુ છે ઈચ્છા બહુ છે પકડી મેં કીધું થોડીક વાર બેસો તો હું તમને જવાબ આપું કે કોઈને સમુદ્રમાં કોઈ જોબ મળી હોય વાહન ઉપર જોબ મળી હોય શિપમાં સ્ટીમરમાં ક્રૂઝમાં અને એને એવી જોબ મળી હોય અને હી ઇઝ વેરી બિઝી અને એમ કે ભાઈ મને સ્વિમિંગ આવડતું નથી સ્વિમિંગ મારે શીખવું જોઈએ એવું પણ મને લાગે છે પરંતુ મારી પાસે ટાઈમ નથી તો તમે કહેશો કે કેમ ચાલે તારે સમુદ્રમાં જ નવ મહિના રહેવાનું હોય ગમે તારે તોફાન ઊભું થઈ જાય સ્વિમિંગ તો આવડવું જ જોઈએ ને તો કે ના મારા ઘણા મિત્રો છે પરંતુ તોફાન આવે તારે એક મિત્ર કામ લાગવાનું નથી બધા સીધા પાણીમાં પડશે જહાજને કંઈ તકલીફ પડશે ત્યારે તારી તાને સ્વિમિંગ આવડતું હોય તો જ તું બચે ગમે તેટલું હોય પણ કોઈ પૈસો બચાવી ના શકે તે વખતે કોઈ મિત્ર નહીં બચાવી શકે યુ શુડ નો ધી આર્ટ ઓફ સ્વિમિંગ અને એ જ રીતે યુ શુડ નો ધી આર્ટ ઓફ ધર્મ તારા ભાવો બગડે તને અશાંતિ થાય ત્યારે સડનલી યુ વિલ ફીલ હેલ્પલેસ પૈસા છે આ છે મા બાપ છે બધું છે પણ નથિંગ ઇઝ હેપી નહીં તારે એક શુદ્ધ ધર્મ વિતરાગનો ધર્મ જ તને મદદરૂપ બનીશ એટલે ભાઈ સાહેબ ગમે તેટલું વ્યસ્ત જીવન હોય ને તો પણ થોડો ટાઈમ કાઢવો જોઈએ તું કે આઈ એમ સો બિઝી આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ બ્રીથ કેટલાક તો કે આઈ હેવ નો ટાઈમ ટુ ડાય એવું બોલે પાછો એ તો મને હજી સમજાતું નથી કે એમાં ડેથ માટે બી ટાઈમ જોઈએ એમ તો આઈ એમ સો બિઝી મે તો ઓનલી અ લેઝી પર્સન ડઝ નોટ હેવ ટાઈમ અ બિઝી પર્સન ઈફ હી ફીલ્સ ધીસ ઇમ્પોર્ટન્ટ એ ટાઈમ કાઢી શકે એને થોડું વહેલું ઉઠવું પડે થોડું એડજસ્ટ કરવું પડે થોડું પ્લાન આઉટ કરવું પડે પણ લેઝી વિલ હેવ નો ટાઈમ બીઝી વી કેન ટાઈમ અને મેં બીજો પ્રશ્ન એને પૂછ્યો કે તું આટલો બધો વ્યસ્ત કેમ છે તે ક્યારે વિચાર્યું વાય આર યુ સો બિઝી જો એ વાત સમજી લો આ આપનું જે વ્યક્તિત્વ છે એના ત્રણ ડાયમેન્શન છે થ્રી ડાયમેન્શન્સ આપના વ્યક્તિત્વ શરીર મન અને આત્મા તમારું નામ નિરંજન હોય તો તમારું એક પર્ટિક્યુલર શરીર હોય એ શરીરને જોતાની સાથે અમને ખબર પડે ભાઈ આ નિરંજનભાઈ આવ્યા છે એટલે એક શરીર બી તમે છો વ્યવહારિક દ્રષ્ટિએ ભલે મન પણ છે તમારું કારણ કે આ આમ જ બોલશે આમ જ વિચારશે એ પણ બધાને ખબર છે એટલે એક પર્ટિક્યુલર શરીર એક પર્ટિક્યુલર મન અને એક પર્ટિક્યુલર આત્મા અત્યારના તો તમારું વ્યક્તિત્વ આ ત્રણેયમાં સમાયેલું છે એટલે ત્રણ ઘટક છે આના થ્રી ડાયમેન્શન્સ શરીર મન અને આત્મા અને આ ત્રણે તમારે કેટર કરવા પડે છે એને કેટર કરો તો જ એ બધા હાર્મનીમાં રહે તો એને તમે કહી શકો કે હું એક સ્વસ્થ જીવન જીવી રહ્યો છું જરાક હાર્મનીમાં ના હોય તો હોસ્પિટલ ભેગા થઈ જાઓને તમે એટલે શરીર મન અને આત્મા એને હાર્મનીમાં હોવો જોઈએ હવે પ્રોબ્લેમ જુઓ ક્યાં આવે છે શરીરની અમુક માંગો છે એ માંગો તમારે પૂરી કરવી પડે અને એ માંગો તમે પૂરી ન કરો તો તમને દુઃખનો અનુભવ થાય અને એ માંગો પૂરી કરો તો 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 દુઃખનો અનુભવ ન થાય શરીરના લેવલ પર સુખ જેવું કંઈ છે જ નહીં દુઃખનો અનુભવ થાય દુઃખનો અનુભવ ન થાય જેમ કે ભૂખ એ શરીરની માંગ છે અને તમે જેવું એને ખાવાનું આપી દો એટલે યુ ફીલ કમ્ફર્ટેબલ તમને દુઃખ નથી થતું અને જો એ માંગ પૂરી ન કરો એની નીડ પૂરી ન કરો તો તમને દુઃખનો અનુભવ થશે સમજો અમને તમને હમણાં તમને તરસ લાગે છે આ શરીરની માંગ છે અત્યારે તો બધું બરાબર છે જશે હમણાં બધું ટેમ્પરેચર વેમ્પરેચર બધું બરાબર છે પણ થોડું ગરમ તમે કરો ને તો હમણાં પંદર મિનિટમાં બધાને તરસ લાગશે અને તમારી એ શરીરની માંગ તમે પૂરી નહીં કરો તો યુ વિલ નોટ ફીલ કમ્ફર્ટેબલ તમે દુઃખનો અનુભવ કરશો અને જેવું પાણી પી લો એટલે શેનો અનુભવ કરશો સુખ જેવું કઈ છે જ નહીં શરીરના લેવલ પર દુઃખનો જે અનુભવ થતો તો એને બદલે હવે દુખનો અનુભવ થાય એટલે કાં તો દુઃખ છે શરીરના લેવલ પર કાં તો નથી ભૂખ તરસ ઊંઘ આ તો ગઈકાલે મેં વહેલા છોડી દીધા વહેલા એટલે દસ વાગે રાઈટ પણ સમજો બાર વાગ્યા સુધી ચલાવ્યો ચલાવ્યું અને તમારી ઊંઘ પૂરી ન થઈ હોય ને તો એ તરત તમે આજે સવારને બતાવી આપશો તમારા બગાસાથી કે અમારી આ શરીરની જે માંગ હતી છ સાત કલાક સુવાની એ પૂરી નથી થઈ એટલે અત્યારે અમે દુઃખનો અનુભવ કરી રહ્યા છે તમારી આંખ લાલ લાલ હશે બહુ ટીકી ટીકીને મને કોઈ જુએ ને તો પણ મને ખ્યાલ આવી જાય આની ઊંઘ થઈ નથી અને મને મારી સામે ના જુએ ને બિલકુલ તો બી મને ખબર પડી જાય આની ઊંઘ પૂરી થઈ નથી એકદમ નોર્મલ ક્યારે રહેશો જ્યારે શરીરની બધી માંગ પૂરી કરી દેશો તો ભૂખ છે તરસ છે ઊંઘ છે સામાન્ય માંગ છે હેવ યુ ઓલ એક્સપિરિયન્સીસ કે આ માંગ પૂરી થઈ આવી અત્યારે તમે નાસ્તો કરીને આવ્યા છો અને લગભગ એવું મને લાગે છે કે હું ટાઈમસર પૂરું કરીશ એટલે તમને ભૂખ બી નહીં લાગી હોય યુ આર કમ્ફર્ટેબલ તો ટીલ યુ કેટર ટુ ધ નીડ્સ ઓફ ધ બોડી એનો ટેક્સ તમે ભરી દો ત્યાં સુધી એવરીથિંગ ઇઝ ફાઇન હવે બીજું ઘટક આવે છે મન જેમ શરીરની માંગો હતી ને એમ મનની પણ માંગો છે મનની માંગો શું છે ઓલ એડજેક્ટિવ્સ સારું ખાવાનું ખાવાનું હોય તો શરીરની માંગ હતી પણ સારું અત્યારના પીઝા પાસ્તા જ હશે ને એમ ધારતો બી નથી માનતો બી નથી દ્રષ્ટાંત આપું છું કે તમારી એવી ઈચ્છા આ મનની માંગ છે તમને તો ખાવાનું જોયે તો ખીચડી કરી અમે બનાવ્યા છે પણ તમારું શરીર કે કે ફાઈન આટલી કેલરીઝ જશે એટલા આઈ બી ફાઈન શરીરની બહુ ખટપટ નથી એટલે જો પશુઓને બહુ ખટપટ બી નથી કારણ કે દે લીવ ઓન ધ બોડી લેવલ ઓનલી દે ડોન્ટ હેવ અ ડિવેલપ માઇન્ડ પણ મનની માંગ છે કે જો આવું હોય તો સારું એટલે મનની માંગ બધી એડજેક્ટિવ છે સારો સ્પર્શ એટલે કે ઠંડી હોય તારે ગરમ જોઈએ ગરમી હોય તારે ઠંડુ જોઈએ હાર્ટ સોફ્ટ ઇત્યાદિ હા આની માંગ આની માંગ આની માંગ આની માંગ આની માંગ સારું 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 જોઈએ અને એ સારું પણ હું જેને સારું માનું છું તે સારું જોઈએ હા એટલે કે ન્યુટ્રિશિયસ નહીં ડિલેશિયસ જોઈએ સમજ્યા અત્યારના આપની માન્યતા સારાની આવી હોય તો કેટલાકની ઉલટી હોય છે એની સાથે બી અમને ઓછું ફાવે બધે ન્યુટ્રિશિયસ ન્યુટ્રિશિયસ કરીને આમ બિલ જ કરાવે અમને તો પણ સારું સારું સારો સ્પર્શ જોઈએ સારો ટેસ્ટ જોઈએ સારી સ્મેલ જોઈએ સારું દ્રશ્ય જોઈએ સારું સાંભળવું જોઈએ જો શરીરની માંગ હતી કે ભૂખ લાગી છે બસ આટલી જાતિને તમારે પૂરી કરવાની ત્યાં વચમાં મન ઇન્ટરફેસ કે ખાવાનું તો જોઈએ પણ આવું ટેસ્ટી જોઈએ ગરમ ગરમ જોઈએ એટલું જ નહીં અચ્છા ગરમીમાં હોય તો કે ઠંડુ જોઈએ અરે પાણીની તરસ લાગી હોય યુ આર ફિલિંગ થસ્ટી આ શેની માંગ છે શરીરની મન ઇન્ટરફેસ ઠંડુ મળે તો સારું કાંઈ હા એકદમ ઉફાયેલું પાણી નહીં જોઈએ જ્યારે ઠંડુ પાણી જોઈએ કુલર બુલર છે ને અહીંયા હા તો કે ઠંડુ પાણી જોઈએ એટલું જ નહીં થોડું મીઠું મીઠું બી જોઈએ પાણી આમ ખાલી પ્લેન વોટરથી મજા ના આવે ખાલી મીઠું નહીં જોઈએ એમાંથી પાછી સ્મેલ આવી જોઈએ ગુલાબજલની સ્મેલ આવી જોઈએ એટલું જ નહીં રંગીન પણ હોવું જોઈએ કંઈક કોક હોવું જોઈએ કંઈક એવું કંઈક હોવું જોઈએ અને અવાજ વાળું આવવું જોઈએ કરીને નીકળે ને એવું જોઈએ જો આ એક શરીરની માંગ હતી તરસ લાગે છે એમાં મન ઇન્ટરફેર કરીને બીજી પાંચ માંગ ઊભી કરી ઠંડુ જોઈએ મીઠું જોઈએ સુગંધી જોઈએ રંગીન જોઈએ અને અવાજવાળું જોઈએ જ્યારે અવાજવાળું આવતું હોય તો અમને મજા આવે હવે જુઓ કેટલી તકલીફ વધી ગઈ શરીર એની માંગ કરશે અને એની સાથે મન વલી ભોજન કરવું છે શરીરની માંગ આવું ભોજન કરવું જોઈએ તીખું હોવું જોઈએ કે મોડું હોવું જોઈએ જે તમારી માંગ હોય હા સુગંધી હોવું જોઈએ રંગીન હોવું જોઈએ પાછું મ્યુઝિક ચાલતું હોવું જોઈએ કેન્ડલ લાઇટ હોવું જોઈએ આવા આવા વ્યક્તિઓ સાથે હોવું જોઈએ તો વધારે સુખી થવાય હવે આ જે મનની માંગ છે એ એવી છે કે મન એકવાર માંગવાનું શરૂ કરે ને પછી એ માંગ પૂરી ન કરો તો નો સુખ અને પૂરી કરો તો સુખ શરીરના લેવલ પર દુઃખ છે દુઃખ નથી મનના લેવલ પર માંગ પૂરી કરો તો સુખ અને માંગ પૂરી ન કરો તો સુખ નહીં કઈ જરૂર નહોતી પણ આ ડિઝાયર ઉત્પન્ન થઈ હવે તમારું સુખ આ ઈચ્છા પૂરી થાય તો જ પણ હવે પ્રોબ્લેમ એ છે કે આ મનની બધી જ માંગ એક એક ક્ષણમાં બદલાય છે એટલે મનના સુખને ક્ષણિક સુખો કીધા છે એક એક કેમ હા કે તમને કોઈ પિક્ચરનું સોંગ બહુ ગમતું હોય તમને એટલું બધું ગમતું હોય તમે સીડી બાય કરો દસ પંદર વાર સાંભળો ને પછી કંટાળો આવે અહીંયા તો અમેરિકામાં હગ કલ્ચર છે ને એટલે ઇફ યુ રિયલી લવ સમન યુ હેવ ટુ શો દેટ એક્સપ્રેસ દેટ લવ ઇન ધ ફોર્મ ઓફ હગ જ્યાં બી હોય તો હગ એટલે અમારા હાથારમાં રહીને જેટલું થાય એટલું અમે કરીએ પણ હક હવે સમજો તમે ઈચ્છો કે આ માણસ મને હક કરે તો મને સારું લાગે આ મનની માંગ છે ને અને પેલો સમજો ખરેખર તમને હક કરે પણ પાંચ મિનિટ સુધી જોરથી હક કર્યા જ કરે તમારો શ્વાસ રૂંધાઈ જાય ત્યાં સુધી હવે તમારી શું ઈચ્છા છે આ છોડે તો સારું આ છોડે તો સારું વાસ આવે છે વાસ તમે જેને સુખ માન્યું હતું તમારા મને જે કીધું હતું એ થોડું વધારે મળે છે તો પાછું દુઃખ બની જાય છે હવે શું કરવું આ આમ મનની ડિઝાયર્સ પાછળ તમે ભાગશો ને પણ ઈચ્છા કરે છે ત્યારે ત્યાં સુખ લાગે છે પણ એના પ્લાનિંગ ને એક્ઝિક્યુશન ને એને એ પ્રાપ્ત કર્યા પછી એ સુખ લાગતો નથી તમને થાય કે હવે કંઈક જુદું હોય તો સારું તમે કહો કે મને ઈડલી ઢોસા બહુ ભાવે અને દરરોજ તમારી બૈરી જો ઈડલી ઢોસા બનાવે તો તમને થાય કે કેમ તારા મા બાપે કે બીજું શીખાવ્યું નથી તો કે તમે કીધું ઇડલી તમને બહુ ભાવે એટલે હું બનાવ છું જો મનને નવું 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 જુદું 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 જોઈએ અને કેટલું જુદું જોઈએ ઘર જુદું જોઈએ તો ચાલે પણ વાઈફ જુદી જોઈએ તો કેવી રીતે ચાલે પણ મનની માંગ તો થોડી થોડી ટાઈમે બદલાયા કરે છે અને ધ મોસ્ટ ધ બિગર પ્રોબ્લેમ ઇઝ કે શરીરને બધું સેમ 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 જોઈએ અને મનને બધું જુદું 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 જોઈએ શરીરને જે ટાઈમે દરરોજ સૂવાનો ટાઈમ હોય એ જ ટાઈમે સૂવો ને તો શરીર એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરે અને મન વોન્સ વેરાયટી ખાવાનું પણ તમે દરરોજ જો બાર વાગે જમતા હો તો શરીર તરત નેક્સ્ટ ડે બાર વાગે કોલ આપશે ભૂખ લાગી છે ભૂખ લાગી છે શરીરને બધું સેમ સેમ જોઈએ મિકેનિકલ અને મનને મિકેનિકલ ન ગમે એને મોનોટોનસ લાગે મનને જુદું જુદું જોઈએ હવે તમે શરીરની માંગ પૂરી કરવા જશો કે મનની માંગ પૂરી કરવા કારણ કે મનને ખુશ રાખવાની કોશિશ કરશો ત્યાં શરીર બગડે છે અને શરીરને ખુશ રાખવાની કોશિશ કરશો તો મનને ડલનેસનો અનુભવ થાય છે અને ડલનેસ ક્યારે ડિપ્રેશનમાં બદલાઈ જાય ખબર ના પડે આ સ્નો અમને ગમે પણ તમને તો કંટાળો જ આવતો હશે ને કારણ કે એકનું એક એકનું એક દ્રશ્ય દરરોજ જુઓ તમને હવે એમાં કઈ સુખ લાગતું નથી અને ઇન્ડિયાથી સ્નો અને તમને થાય આના ફોટા આ તો મહેનતનું કામ છે જો કોન્સેપ્ટ ઉપર છે કોકનું મન છે કે આમાં સુખ છે અને કોકનું મન આમ સ્નો વાંચે ને એ મોડું ચડાય અમે આજનું જોયું તો સાંજ પછી સ્નો છે એક જ ગાડીમાં બે જણ કે વાવ અને ઓ એક જ ગાડીમાં

આ સન્ડે તમને એ રેસ્ટોરન્ટ ગમવાની નથી લાસ્ટ સન્ડે તમે જે મૂવી જોવા ગયા હો તમે આ સન્ડે પાછું અને મજા બી આવી હોય આ સન્ડે તમને કહો કે પાછું એ જ જોવા જવાનું છે તો તમને ગમવાનું નથી એટલે એક બાજુ શરીરની માંગ જેમાં માંગ પૂરી ન કરો તો કષ્ટનો અનુભવ દુઃખનો અને માંગ પૂરી કરો તો દુઃખનો અનુભવ નથી બીજી બાજુ મન એની ઈચ્છા એની નીજ પૂરી કરો તો સુખ અને નીજ પૂરી ન કરો તો સુખી જીવન જીવતા હોય એવું લાગે નહીં અને ત્રીજો મોટો પ્રોબ્લેમ કારણ કે મનની માંગ વારંવાર બદલાયા કરે છે નિરંતર બદલાયા કરે છે એની માંગો પૂરી કરવા માટે તમારે બહુ વ્યસ્ત રહેવું પડે છે તમે ક્યારે પણ કોઈ પશુને કોઈ એનિમલને બહુ બિઝી જોયો છે કોઈ એનિમલને કોઈ કૂતરાએ કીધું આઈ એમ વેરી બિઝી નામ કોઈ ગાય ભેંસે એમ કીધું હોય આઈ એમ વેરી બિઝી આઈ હેવ નો ટાઈમ ટુ ડાય ક્યાંક સાંભળ્યું છે કે આ પશુ ડિપ્રેશનમાં ગયો છે મનુષ્ય કારણ કે એનું મન એટલું બધું એક્ટિવેટેડ છે કે ઈચ્છાઓ એની પૂરી નથી થતી તો એ ડિપ્રેસ થઈ જાય પણ કોઈ દિવસ એવું છાપામાં વાંચ્યું કે એક ગાય ડિપ્રેશનમાં હતી અને એને સુસાઇડ એટેમ્પ કર્યો એ સુસાઇડ કર્યો એવું સાંભળ્યું છે આવું બધું તમે વિકસિત મન વાળા મનુષ્ય પાસે સાંભળશો કારણ કે જેનું મન વિકસિત પણ એને એક ભૂલ કરી ત્રીજું જે ઘટક છે ને આત્મા શરીર મન અને આત્મા એને આત્માની માંગ પૂરી કરી નહીં શરીરની માંગો તો બધી જ પૂરી કરી મનની જેટલી બને એટલી બધી પૂરી કરી પણ ત્રીજું જે છે આત્મા એની પણ માંગ છે કમ બેક હોમ બસ કમ બેક ટુ યોર સેલ્ફ ધેટ યુ હેવ નોટ ડન યુ હેવ નોટ મેડિટેટેડ કોઈ પણ પ્રકારે ધર્મ આરાધન કર્યું નથી તમારું ચિત તમે વિચાર કરો તમારો છોકરો સવારના ઘરેથી નીકળે ભલે આખો દિવસ રખડતો હોય પણ રાત્રે પાછો ઘરે આવે તો આરામનો અનુભવ કરે પણ તમે અનંત કાલ વ્યતીત થયો અને હજી આત્મામાં પાછા આવ્યા નથી એટલે કે રખડયાજ કરો છો રખડયાજ કરો છો હાઉ કેન યુ બી એટ રેસ્ટ આત્માની માંગ છે થોડો થોડો તારા ઘરે આવો કોઈ પણ ધર્મ ધાન ધર્મ ક્રિયા વડે જે તને ગમે પણ થોડો થોડો પાછો આત્મા ભણી આત્મા તરફ આવો અને જો આટલું કરી શક્યો તો તારી આત્માની માંગ બી પૂરી થઈ તો શરીર મન અને આત્મા ઇનફેક્ટ આત્માની માંગ પૂરી કરશો ને તો મનની માંગ ઘટવા લાગશે કારણ કે આત્મા એટલો આનંદમાં રહેતો થશે બ્લિસ એન્ડ પીસ તો એને એટલી માંગો જ ઊભી નહીં થાય ખાલી શરીરની માંગો તમારે કેટર કરવી પડશે એ તો મુનિ ભગવાન બી કરે છે એ પણ આહાર લે છે ભલે ગમે તેવો આહાર લે થોડો લે આરામ કરે છે ભલે બહુ થોડો કરે તો શરીરની માંગ તો બધાને પૂરી કરવી પડે અને મનની માંગ તો હોતી જ નથી કારણ કે આત્માની માંગ એવી પૂરી થાય છે કે મનની માંગો ઊભી જ નથી થતી હવે જે અડધો કલાક બાકી છે એમાં ખાલી એ સમજીએ કે હવે આત્માની માંગ અમે કેવી રીતે પૂરી કરી કારણ કે મૂળ વિષય તો આ હતો એક કલાક મને લાગ્યો આત્મા સુધી પહોંચતા શરીરનું કેસ હતો પહેલા એ પૂરો કર્યો પછી મનનું એ કર્યું પણ હવે તમે સમજી ગયા ને કે આત્માની માંગ પૂરી નહીં કરશો ત્યાં સુધી શરીર ને મનની બધી માંગ પૂરી કરશો તો બી ડિસ્ટર્બ ના ડિસ્ટર્બ રહેવાના છે ડિસ્ટર્બ શબ્દ તમને ન ગમતો હોય તો દેટ એમ્પટીનેસ વિલ બી ધેર દેટ લોનલીનેસ વિલ બી ધેર એન્ડ ઇફ યુ આર નોટ ફોલોઇંગ યોર સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ ડોન્ટ પ્લીઝ કમ ટુ મી એટલીસ્ટ બિકોઝ ઇફ યુ ડોન્ટ ફોલો દેટ આઈ કે નોટ ડુ એની ચમત્કાર તમે એક કરતા હો તો તમારા લાઈફમાં માત્ર હેપીનેસ જ રહેવાનું બિકોઝ યુ લર્ન ધી આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પીસ એન્ડ હેપીનેસ વિદિન યુ દેટ ઇઝ ધર્મ અને એ તમને આવડતું નથી તો પુણ્યથી તમે બહુ સુખી નથી થવાના ખાલી સુખી દેખાવાના છો જે મેકઅપ કર્યા પછી તમે બહુ ગોરા ગોરા દેખાવ અને લિપસ્ટિક લગાડીને તમે બહુ લાલ હવે બધા છુપાવે છે પાછું જે હું લિપસ્ટિક બોલ્યો ને એટલે બધા હોટ બંધ કરે છે પણ એકદમ ગંધા ને કાલા હશે ત્યારે જ તમે લગાડી હશે ને અને અમારા એકદમ સારા હશે એટલે જ અમે નહીં લગાડતા હોઈએ ને એટલું તો નક્કી ને આટલું મેકઅપ કરવું પડતું હશે એટલે યુ મસ્ટ બી રિયલાઇઝિંગ સો સોગલી એટલે જ કરતા હશો હા એ કરવું નહીં પણ ના યુ વિલ નોટ વેર અ સ્માઈલ યુ વિલ હેવ એન ઇનર સ્માઇલ એન્ડ ધેટ ટુ ઓલવેઝ ઇનફેક્ટ મારી પાસે આજે ટાઈમ નથી નહી તો એ ટુ ઝી લઈને ઓલવેઝ હાઉ ટુ રિમેન હેપી એ એ ટુ ઝીમાં માં તમે યાદ કરાવજો એની શિબિરમાં હું બતાવીશ એ ટુ સી ઓલવેઝ બી હેપી કન્ટિન્યુ ટુ બી હેપી સી ડોન્ટ નેવર ડિસ્ટ્રોય યોર હેપીનેસ આખી એની એક કલા છે એ કલા શીખી લો બસ આ જીવન આનંદમય થઈ જશે તો ધર્મ એ આત્માની માંગ પૂરી કરવાનો રસ્તો છે શરીરની માંગ મનની માંગ આત્માની માંગ શરીરની તમે જાણો છો મનથી થોડા થોડા હવે પરિચિત થયા છો હવે વાત રહી આત્માની જે જેનાથી તમે અપરિચિત છો સત્સંગ દ્વારા સત્શાસ્ત્રના અભ્યાસ દ્વારા હવે આત્માની માંગ કેવી રીતે પૂરી કરે અહીંયા વાત કીધી હે જીવ જાગૃત થાય કંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત જાગૃત થા તો આ જાગૃત કેમ થવું એના માટે થોડી વાત કરી બે જ સ્ટેપ છે અને બહુ સિમ્પલ છે તમે આજથી જ એટલે કે બાર વાગ્યાથી જ એપ્લાય કરી શકો એટલું ઇઝી ટુ સ્ટેપ્સ નંબર વન બી માઇન્ડફુલી પ્રેઝન્ટ ઇન એવરી એક્ટિવિટી ઓફ બોડી એન્ડ માઇન્ડ બોડી એન્ડ માઇન્ડમાં બી પ્રેઝન્ટ ઓર ટુ મેક ઇટ ઇઝી બી માઇન્ડ ફુલ પ્રેઝન્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ વેરી વેરી ઇઝી સ્ટેપ વે યુ ડોન્ટ ઇવન નીડ એક્સ્ટ્રા ટાઈમ જે કરો છો ખાવ છો પીઓ છો નાઓ છો બોલો છો એ બધામાં સી દેટ યુ આર માઇન્ડ પ્રેઝન્ટ નંબર વન અને સેકન્ડ સ્ટેપ ઓબ્ઝર્વિંગ ધ માઇન્ડ વિટનેસિંગ ધ માઇન્ડ એમાં બી કંઈ એક્સ્ટ્રા ટાઈમની જરૂર નથી કારણ કે આ બંનેની અંદર અવેરનેસની જ વાત કરી છે મેં કોઈ એક્ટિવિટીની વાત કરી નથી એક્ટિવિટીની વાત કરું તો કે બાપા અહીંયા અમારી પાસે ટાઈમ નથી પાંચ મિનિટ બી નથી નથી તો વાંધો ને આ તો અંતરનું કામ છે અવેરનેસનું કામ છે નંબર વન બી માઇન્ડફુલી પ્રેઝન્ટ ઇન ઓલ ધી એક્ટિવિટીઝ ફિઝિકલ એક્ટિવિટીઝ સિર્ફ મહાત્મા ગાંધી તો કેટલા વ્યસ્ત ગાંધીજી કેટલા વ્યસ્ત એના જેવા કોઈ બિઝી વ્યસ્ત વ્યક્તિ હોઈ ન શકે પોલિટિકલ ફિગર અને એ બી નોન વાયલૅન્સના મેસેજ સાથે એક વખત એ એમનો ચરખા પર કાંતતા હતા સૂતર કાંતતા હતા એની બાજુમાં એક યુવક આવીને બેઠો અને એ પણ કાંતવા લાગ્યો કાંતવા બતો ન સમજાય એટલે હું એક્ટિંગ કરશન કરી છું હા ચરખો રાઉન્ડ રાઉન્ડ ફેરવે છે અને સૂતર કાંતે છે પણ પેલો યુવક છે યંગ છે છતાં એનું સૂતર કાંતતા એનો તાર તૂટ્યા કરે અને ગાંધીજી ફેરવે તો એક સરખો એ તાર નીકળે એને પૂછ્યું કે તમારું કેવું આ નીકળે તમે તો આટલા વૃદ્ધ થયા છો અને છતાં તમારો તાર બરાબર નીકળે છે અને હું આટલી મહેનત કરું છું અને નીકળતો નથી તો ગાંધીજીએ એટલું જ કીધું કે હું ધ્યાનથી સૂતર કાંતું છું ને એટલે સરખું નીકળે છે પેલા કીધું સૂતર કાંતવામાં ધ્યાનની શું જરૂર છે હા મોક્ષ વોક્ષ માટે આપણે ધ્યાનની જરૂર પડે પણ સૂતર કાંતતો કે નહીં આ સૂતર પણ એટલું સેન્સિટિવ હોય કે જેવું યુ આર નોટ માઇન્ડફુલી પ્રેઝન્ટ ઓવર ધેર તમારું મન બીજા વિચારમાં જાય કે તરત અહીંયા સૂતર કટ થઈ જાય તાતનો તૂટી જાય માઇન્ડફુલી પ્રેઝન્ટ સી ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ માઇન્ડફુલી પ્રેઝન્ટ ઇઝ વેનએવર યુ આર ડુઇંગ સમ વર્ક અને તમારું મન જેવું ભૂતકાળમાં ગયું પાસ્ટમાં કે ભવિષ્યકાળમાં ગયું ફ્યુચરમાં એટલે નાતા હોય ત્યારે ઓફિસનો વિચાર કરવાનો ઓફિસમાં હોય ત્યારે ઘરે જઈને હવે શું કરવાનું છે એનો વિચાર કરવાનો તમે ભવિષ્યમાં તમારું શરીર અહીંયા છે ને મન અહીંયા છે શરીર ઇઝ ઇન ધીસ એક્ટિવિટી અને મન ઇઝ ઇન ધિસ એક્ટિવિટી અને આ જે છે ને એને કહેવાય સ્ટ્રેચ ઓર રાધર સ્ટ્રેસ આ તમારા સ્ટ્રેસનું કારણ છે એટલે જ તો આપણે સ્પોર્ટ્સમાં મજા આવે છે કોઈ બી સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય સ્વિમિંગ હોય તમે કેટલા થાકીને જોબ પરથી આવ્યા હો સવારના આઠ વાગ્યા નાખ્યા હો છ વાગ્યા સુધી હો પછી એટલા થાકી ગયા હો તો બી કહે કે હવે હું ફિટનેસ સેન્ટરમાં કારણ કે હું સ્વિમિંગ કરીને આવું કે થોડું કાંઈક બેડમિન્ટન રમીને આવો કોઈ કહે કે તમે આટલા તો થાકેલા છો હવે વધારે થાકવા માટે કેમ જાઓ છો તો કે ત્યાં જઈશ ને થોડું રમી લઈશ ને તો ફ્રેશ થઈ જઈશ નાઉ ડુ યુ અન્ડરસ્ટેન્ડ વાય યુ બીકમ ફ્રેશ બિકોઝ સ્પોર્ટ્સ ઇઝ સચ એન એક્ટિવિટી કે જ્યાં તન ત્યાં જ મન જ્યાં શરીર ત્યાં જ મન થોડો ટાઈમ તમે એ શરીર મનમાં માઇન્ડફુલી પ્રેઝન્ટ રહો છો એટલે કે શરીર જ્યાં છે ત્યાં જ મન તમારું રહે છે તમે ફ્રેશ થઈ જાઓ છો પેલો થાકેલો વ્યક્તિ પાછો સ્વિમિંગ કરે ને કેટલા હા લેપ્સ લે અને છતાં બહાર નીકળે કે હવે હું એકદમ ફ્રેશ થઈ ગયો કેમ કારણ કે એટલો ટાઈમ જ્યાં શરીર છે ત્યાં મન છે તમે બાળકોને જુઓ નાના છોકરાઓને જો આર ઇન પ્રેઝન્ટ ઓનલી એન્ડ ધેટ્સ વાય ધેટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ હેપીનેસ તમારે તમારા થોબડા ઉપર ક્યારે ક્યારે આમ સ્માઇલ દેખાય અને છોકરાઓ કેટલા તોફાનીને કેવા મજા ના હોય કેટલા આનંદમાં રહેતા હોય તમે પૂછો શું ખાવું છે સાંજના તો કે મમ્મી જે બનાવો હોય તે બનાવો એ લોકો ભવિષ્યમાં જતા જ નથી તમે કહો કે ગઈકાલે પેલા સાથે ઝઘડો થયો આઈ ડોન્ટ રિમેમ્બર એ લોકો તોફાન કરતા કરતા ઝઘડે બી અને એ ઝઘડવાનું યાદ ન રાખે દે કેન ડિલીટ ધે પા કેન ડ્રોપ ધે પાન્ડ ડોન્ટ ગો ઇન ટુ ફ્યુચર સ્ટે ઇન ધ પ્રેઝન્ટ એન્ડ ધીસ સ્ટેઇ ઇન ધ પ્રેઝન્ટ જો એક તેરા પંથના એક સંત ભીખનજી થઈ ગયા અને સંત ભીખનજી વિશેષ રાજસ્થાનમાં જ વિહાર કરતા અને એમના સત્સંગમાં એક શ્રેષ્ઠ શ્રેષ્ઠી આવતા એક શેઠ આવતા એમનું નામ આસોજી ફર્સ્ટ રોમાં બેસે હંમેશા કંઈક હશે કંઈક બોર્ડ ઓફ ટ્રસ્ટમાં ક્યાં કંઈક ક્યાં હશે તે એ આગળ બેસે આગળ બેસે ને જેવો પ્રવચન શરૂ થાય એટલે હાથ આમ રાખીને ધીમે 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 બેસે તારે એલ શેપમાં બેસે પછી સી શેપમાં થઈ જાય અને પછી તો પડી જાય અને એવા જોગા ખાય હવે તમે વિચાર કરો પ્રવચન કરનારને પણ સામે જાગતા માણસ તો જોઈએ ને એને પણ થોડું થોડું ઇન્સેન્ટિવ એ આત્મામાંથી લે ને થોડું તમારા થોબડામાંથી લે તો વિચારા એકદમ પ્રેમથી કે આસોજી સુતા છો એટલે જાગી જાય નામ બોલાય એટલે જાગી જાય તો કે ના સાહેબ જો જવાબ આપે છે એનો મતલબ બી એ કે નહીં સુતા હોય હજી થોડો ટાઈમ થાય ને પાછું જોકો આવી જાય પાછું કે કે આસોજી સુતા છો તો કે ના સાહેબ હોતો હશે સાહેબ તમારા પ્રવચનમાં કઈ સુવાતું પેલા સુવે છે જુએ છે પણ પાછા જવાબ આપે છે અને હજી સુધી સંસારમાં કોઈ પણ જોકો ખાધેલા વ્યક્તિને તમે પૂછો ગઈકાલે તમારી આંખ ઘેરાતી હતી બેન તો ના મને બધું યાદ છે તમે શું બોલ્યા છે કે સબકોન્શિયસ તમારું એવું પ્રોગ્રામ રહ્યું કે પાછું સુતા સુતા બી બધું સમજાય ને સમજાય પણ તમારી આંખ બંધ થાય એમ દેખાય તો કરો ને ચશ્મા પણ મેં પહેર્યા છે આજે કંઈ પ્રોબ્લેમ નથી આજે કંઈ પ્રોબ્લેમ નથી અને ભાઈએ તો કહી દીધું કે તમે વચવાચમાં તાલી પાડતા હતા એટલે બધા બહુ પ્રેમથી સાંભળતા હતા અને વાત સાચી છે તો હવે આને સમજાવું કેમ કે તમે વચવાચમાં સુઈ જાઓ છો એટલે એક વખત પાછું ઝોકો ખાધું એટલે સંત ભીખંતજીએ કીધું આસોજી જીવો છો એટલે કહ્યું ના સાહેબ કારણ કે એના મનમાં એમ કે પાછું ઊંઘવા સંબંધી પ્રશ્ન કર્યો હશે સુતા છો આ વખતે પ્રશ્ન બદલાયો જીવો છો તો કીધું ના સાહેબ આવી મૂર્છામાં આપણે જીવીએ છે જાણે જીવીએ છે કે સુતા સુતા જીવીએ છે એ ખરેખર જ્ઞાનીની દ્રષ્ટિએ તો જ્યાં સુધી મોહમાં જીવીએ છે ત્યાં સુધી ખરેખર આપણે મૂર્છિત જ છે સુતા જ છે સ્વપ્ન જગતમાં જીવીએ છે અપેક્ષાઓના જગતમાં જીવીએ છે વાસ્તવિકતા આપણા જ્ઞાનમાં હાજર થતી નથી જેને કહેવાય સમ્યક જ્ઞાન જાત અને જગત નું સમ્યક પ્રકારે સમજવું સમ્યક જ્ઞાન એ નથી સુતા છે સો નંબર વન માઇન્ડ ફુલી પ્રેઝન્ટ માઇન્ડ ફુલી પ્રેઝન્ટ એટલે સ્ટેઇંગ ઇન ધ પ્રેઝન્ટ તમારું મન કાં તો ભૂતકાળમાં ભાગી જાય ને ભવિષ્યકાળમાં ભાગી જાય એમ જો તમે આમ ઊભા છો અને તમારી સામે એક મસ્ત ગાડી મસ્ત તમારો શબ્દ છે મને કોઈ ગાડી મસ્ત લાગતી નથી પણ એક ગાડી થાય થાય અને તમને જોઈને આવી મારી પાસે હોય તો કેવું સારું આમ ગાડી તો ફાસ્ટ પાસ થઈ ગઈ પણ તમારા મનમાં પાક થઈ ગઈ આમ તો ગાડી ચાલી ગઈ પણ વિચાર રૂપે તમારા મનમાં આ ગાડી રહી ગઈ અને તમને થાય આવી ગાડી મારી પાસે હોય તો સારું જો આ વર્તમાન તમે ચૂક્યા અને તમે ભવિષ્યમાં ગયા એ એક ક્ષણની અનુપસ્થિતિ તમારા વર્ષો ખાઈ જશે બસ આવી ગાડી મળે એના માટે પૈસા જોઈએ ગમે તે રીતે ખોટું કરીને બી આ દેશમાં બી કરનાર કરે જ છે ઇન્સ્યોરન્સના લાભ લે પેલા લાભ લે બધું કરે કે ભાઈ હોય ક્રોક થોડા પૈસા બચાવવા છે અને પેલી ગાડી લેવી છે એમાં સંબંધો તૂટે વર્ષો વ્યતીત થઈ જાય એક આ ગાડી જોઈએ છે એમાં તમે નક્કી કર્યું પરદેશ જઈને કમાવું છે અને અહીંયા તમે વીસ વર્ષ ફિટ થઈ જાવ ક્ષણની અનુપસ્થિતિ પ્રેઝન્ટ ચૂક્યા ને ભવિષ્યમાં ગયા અને ભવિષ્યના કારણે કેટલું બધું નુકસાન કર્યું એક વિચારના પણ તમે માલિક થઈ શક્યા નહીં એને તમે ડિલીટ કરી શકો તમે એમ કહો છો તમે બહુ શક્તિશાળી બન્યા સમૃદ્ધ બન્યા એક શબ્દ એક વિચાર પર બી તમારો કાબુ નથી જો એક બાપ દીકરા હતા અને એના ઘરના ટેરેસ પર બંને જણ ઊભા હતા અને નીચે રસ્તા પર થોડી ધમાલ ચાલતી હતી એ દીકરાએ બાપને પૂછ્યું આ બધી ધમાલ શેની છે તો કે કે કંઈ નહીં બેટા એક વ્યક્તિએ ચોરી કરી છે અને એ પકડાઈ ગયો છે એટલે અને આજુબાજુ પેલા પેલું જે વચમાં છે ને એ ચોર છે અને આજુબાજુ છે ને એ પોલીસ છે ના હવે એને પોલીસ સ્ટેશન લઈ જશે પછી કેસ થશે અને કોઈ વાર એને જેલ બી થશે અને પહેલાં એ નોંધી લીધું થોડા દિવસ પછી છોકરો ટેરેસમાં ઊભો તો એના પપ્પાને બોલાવી પપ્પા પપ્પા જલ્દી આવો એક મોટો ચોર જઈ રહ્યો છે એટલે બાપ જોવા આવે છે તો કે ગાંડા આ ચોર નથી આ તો પ્રેસિડેન્ટ જઈ રહ્યો છે તો કે તમે કીધેલું ને આજુબાજુ પોલીસ હોય તો પેલો વચલો માણસ ચોર કહેવાય તમે મને લાસ્ટ ટાઈમ કીધેલું એના આધારે કહું છું કે મોટો ચોર જાય તો કે બરાબર છે પણ બરાબર નથી આજુબાજુ પોલીસ છે પરંતુ તે ચોરના કેસમાં પોલીસના હાથમાં ચોર હતો અને પ્રેસિડેન્ટના હાથમાં પોલીસ છે ફરક દેખાય છે આના હાથમાં આ છે કે આના હાથમાં આ છે એટલો ફેર છે જ્ઞાનીઓ પણ જીવે છે જ્ઞાનીઓ પાસે પણ મન છે પણ જ્ઞાનીઓ મનને હાથમાં રાખીને જીવે છે અને અજ્ઞાની મનના હાથમાં રહીને જીવે છે એટલે કીધું કે નંબર વન બી માઇન્ડફુલી પ્રેઝન્ટ ઇન ઓલ ધી એક્ટિવિટી દરેક એક્ટિવિટીમાં ખાલી એટલું જો નાઈ રહ્યા છે તો હમણાં તમારું મન માત્ર નાવામાં હોવું જોઈએ ખાવામાં નહીં ઓફિસમાં નહીં વેકેશન પર બી નહીં ત્યાં જ હોવું જોઈએ દિઝ અ ફર્સ્ટ સ્ટેપ આ પણ ધર્મ છે કારણ કે વર્તમાનમાં રહેવું એ કેટલું બધું પાસ્ટ ફ્યુચરને ડ્રોપ કરતાં તમે શીખો તો વર્તમાનમાં તમે રહી શકો એટલે નંબર વન ઇઝ બીંગ માઇન્ડફુલી પ્રેઝન્ટ હવે ધીમે ધીમે તમે આ પ્રેક્ટિસ કરશો એટલે જ્યાં તન ત્યાં જ મન જે એક્ટિવિટી ત્યાં જ તમારું મન આવી સ્થિતિ ઊભી થઈ જશે હવે ગો ટુ ધ સેકન્ડ સ્ટેપ સેકન્ડ સ્ટેપ વોટ ઓઝ એર ઓબ્ઝર્વિંગ ધ માઇન્ડ શરીરને મન શરીર અહીંયા હતું મન અહીંયા હતું એને બધે ધીમે ધીમે જ્યાં તન ત્યાં મન જ્યાં શરીર ત્યાં મન હવે શરીર અને મનથી તમે છૂટા થઈ અને એને માત્ર જોયા કરો શાસ્ત્રીય ભાષામાં જ્ઞાતા દ્રષ્ટા રહો વેદાંતની ભાષામાં સાક્ષી ભાવે રહો ઇંગ્લિશમાં બી ઓનલી અ વિટનેસ ઓબ્ઝર્વર માત્ર જાણો એની સાથે ભાગાભાગના કરો એને માત્ર જાણો દૂર રહો વિચારોથી અને ચૂપ રહો દૂર એટલે છૂટા રહો અને ચૂપ રહો એટલે દરેક વિચાર પર જજમેન્ટ પાસ કરવું રિએક્શન કરવું એ ન કરો વિચાર આવી ગયો કર્મજન્ય છે વિચાર આવી ગયો પણ એ વિચારના માત્ર તમે જ્ઞાતા દ્રષ્ટા રહો દૂર અને ચૂપ રહો એક ઝાડ છે એના ઉપર પક્ષી આવે છે થોડી ટાઈમ બેસે છે પછી પાછો ઉડી જાય ઝાડ કેવું અડોલ રહે છે પક્ષી સાથે ભાગે છે પક્ષીને બોલાવે છે એ જેમ છે તેવી દશામાં રહે છે પક્ષીઓ આવે છે જાય છે એમ આ તમારો આત્મા છે આ મનના આ વિચારો આવે છે વિચારો જાય છે તમે અડોલ રહો બસ તમે આકાશની જેમ રહો ભલે એમાં વાદળા આવે કાળું વાદળું આવે સફેદ વાદળું આવે કોઈ વાર ઇન્દ્રધનુષ રેનબો ઊભો થાય કોઈ વાર વીજળી થાય પણ આકાશને કાંઈ સ્પર્શતું નથી કારણ કે છૂટું છૂટું રહે છે એટલી જ મહેનત કરો દૂર રહો અને ચૂપ રહો માત્ર જાણ્યા કરો ખરાબ વિચાર આવે એ સારા વિચાર આવે તમે છૂટા રહીને માત્ર એને જાણ્યા કરશો ને તો ધીમે 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 એ વિચારો બંધ થવા લાગશે કારણ કે હવે તમારા તરફથી કોઈ પેટ્રોલ મળતું નથી કોઈ ફ્યુલ મળતું નથી તો મનનું અસ્તિત્વ વધારે ટાઈમ ટકશે નહીં દૂર રહો એક બાપ મારી પાસે આવ્યા કે મારો દીકરો છે ને બહુ હેરાન કરે છે આમ તો તમે પણ તમારા બાપ પણ આમ જ કહેતા હતા તમારા વિશે એ વાત અલગ છે દરેક બાપને એમ જ લાગે કે છોકરો બહુ તોફાની છે માનતો નથી તો કે મારો છોકરો વિચિત્ર છે જ્યારે અમારે ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે એવો આવીને સોફા પર બેસી જાય અને કે પપ્પા આઈ વોન્ટ કેન્ડી અને પછી ઓબ્વિયસલી પપ્પા કે નહીં યુ શૂડ નોટ હેવ કેન્ડી વગેરે જે તમારા ફિક્સ ડાયલોગ્સ છે એવી કેન્ડી ક્યારે ખાવાની એ મને કહો બિકોઝ નાના હતા ત્યારે તમે કોઈ દિવસ ખાવા દેતા નથી છોકરાઓ મોટો થાય લોલીપોપ ચૂસે તો તમને લાગે સારું ના લાગે અને બુઢો થાય પછી એને ડાયાબિટીસ થઈ જાય તો જીવનમાં કેન્ડી ખાવાની ક્યારે એવા તલક છે આ તો છોકરાઓ નથી એટલે તમને પૂછી લઉં છું કે જો દર વખતે આવી રીતે ધૂલમાં રમવાનું નહીં અરે શું ફરક પડે છે કપડાં ગંદા થશે તો તમારે ત્યાં પેલું મશીન નથી કપડાં ધોવાનું પણ કે નહીં કપડાં ગંદા થઈ જશે તો એ ક્યારે રમે કારણ કે નાનો છે ત્યારે રમવા દેતા નથી મોટો થાય ત્યારે ટાઈમ નથી અને બુઢો થાય તારે કમરના રમી શકે એમ નથી તો ક્યારે રમે માણસ તે તો કે અમારો છોકરો બહુ વિચિત્ર છે એ ગેસ્ટ હોય ને ગેસ્ટની સામે તમે બહુ માથાકૂટ ના કરી શકો યુ કાન્ટ ઇવન શો એંગર એટલે એ આવે કે મમ્મી આઈ વોન્ટ કેન્ડી એટલે તમે એકવાર તો ના પાડશો એટલે પછી આમ 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 એવું કરે કે પછી પેલા ગેસ્ટને એવું ન લાગે કે મારો દીકરો બહુ જ જિદ્દી છે એટલે તમે એને કેન્ડી આપી દો એટલે હવે એને આ ખ્યાલ આવ્યો કે જે જે ઈચ્છાઓ પૂરી કરવી હોય તે ક્યારે કરવી ગેસ્ટ આવ્યા સો તમને ના ગમે ગેસ્ટ પણ એ છોકરાને ગેસ્ટ બહુ ગમતા હતા કારણ કે એની ઈચ્છાઓ ત્યારે જ પૂરી થાય જ્યારે ગેસ્ટ આવ્યા હોય એટલે કે કે બાપા શું કરવું એવી રીતે મેં કીધું કામ કરો એ જે કરે ને તમે માત્ર જોયા કરો એને હા બી ના પાડો એને ના બી ના પાડો એને તે વખતે કોઈ એડવાઇસ બી ના આપો અને એની ઈચ્છા પૂરી બી ના કરો માત્ર જોયા કરો તો કે બાપા બહુ મહેનત કરી તમને ખરેખર લાગે છે કે આ કરવાથી આ એ ટેકનિક એકદમ ટ્રેડ સિક્રેટ કહું છું તમને હા મારી મારી શુદ્ધિને મારી શાંતિનો આખો આ ટ્રેડ સિક્રેટ છે કહું છું માત્ર એને સામે જોયા કરવાનું આવી રીતે એને એડવાઇસ બી નહીં કરવાનું ચૂપતા ચૂપતા પાછળથી બી કંઈ નહીં કહેવાનું કશું જ નહીં ખાલી જોયા કરે આઈન યુ ટ્રાયડ ઇટ આઉટ યુ કેન ટ્રાય આઉટ ટુ કે હવે છોકરાઓ તોફાન કરે તમારે ખાલી જોયા કરવાનું તે વખતે પાંચ દસ મિનિટ સુધી તમે કોઈ રિએક્શન નહીં કરો ને એને થયું કે કંઈ ફાયદો તો છે નહીં તોફાન કરીને ન લોલીપોપ આપે છે ન એડવાઈસ આપે છે કશું જ નહીં કશું જ નહીં યુ યુબિકમ લાયંક જાને તો ધીમે ધીમે એ તોફાન કરવાનો રસ જ નહીં તૂટી જાય એવી રીતે જ આ મનના તોફાનો સાથે મનના તોફાન અને એને તમે માત્ર જોયા કરો જાણ્યા કરો નથી અરે તું બહુ ખરાબ વિચાર ન કર કેટલા પાપ એવું એવું બી નાખ્યો એને અને અમના નમના અટકી જાય એ પણ નાખો એને ચેઝ બી ના કરો એને પકડી પણ ના રાખો એને અટકાવો બી નહીં રેગ્યુલેટ બી ના કરો કોઈ પ્રકારનું ઇન્ટરફિરન્સ નહીં અને થાકીને જસ્ટ આવું જ ગાંધીજીએ કર્યું હતું નોન કોઓપરેશન ઓપરેશન કંઈ જ નહીં કરવાનું પહેલાં લોકો સાથે ઝઘડવાનું નહીં એ લોકો સાથે બિલકુલ ઝગડવાનું નહીં ખાલી ડોન્ટ સપોર્ટ જસ્ટ ડોન્ટ ડૂ એનીથિંગ અને પહેલાં થાકીને ચાલ્યા ગયા જ્યાં સુધી તમે ગુલામ બનતા હતા ત્યાં સુધીનો રસ હતો પણ હવે તમે ન ગુલામ કરી કરો છો ન સંઘર્ષ કરો છો તો આ નોન થી કાર્ય થયું નહીં જો તમે મન સાથે મિત્રતા કરશો તો પણ મનને મજા આવી જશે મનની સાથે શત્રુતા કરશો હંમેશા એને એને અટકાવવાની તો પણ મનને મજા પડી જાય છે મિત્ર પણ નહીં શત્રુ પણ નહીં કોઈ રિલેશન જ નહીં જોઈએ મન હું આત્મા અને હું આત્મભાવમાં રહીશ શરૂ શરૂમાં તકલીફ પડશે તો શરૂ શરૂમાં તો તમે ફિટનેસ સેન્ટરમાં બી જાઓ ને અને અમારે તો ત્યાં પેલું એ હોય શું અખાડો અખાડો તમે જેને ફિટનેસ સેન્ટર કહો ને અખાડો એકદમ સો બસો રૂપિયા હોય મહિનાના જે તમારા અહીંયા મિનિટોના હોય ને એવી રીતે અને એમાં કંઈ નહીં કરવાનું વ્યાયામ કરાવે દંડ બેઠક કરાવે તો પહેલી વાર તમે તમે બહુ સાંભળ્યું હોય વ્યાયામ કરો તો શરીર બહુ સ્વસ્થ રહે બહુ આનંદમાં રહેવાય પણ તમે પહેલા દિવસે વ્યાયામ કરવા જાઓ ને એક્સરસાઇઝ કરવા જાઓ ને ઘરે આવીને એવા થાકી જાઓ કે તમારું આખું શરીર દુખતું હોય બીજા દિવસે તમને જવાનું મન જ ન થાય આવી સ્થિતિ બને કે નહીં પરંતુ તમે ધીમે બીજા દિવસે પણ જાઓ ત્રીજા દિવસે થોડા દિવસમાં તમને લાગે કે હવે પાંચને પાંચસો કરી શકું છું અને છતાં થાકતો નથી ઉલટો દિવસનો થાક ઉતરી જાય છે એવી રીતે આ ધ્યાન સાધના સાક્ષી ભાવમાં રહેવાની સાધના એવી છે શરૂ શરૂમાં બહુ કંટાળો આવશે પંદર મિનિટ બેસું છું કાંઈ થતું નથી પણ આવું તો ભગવાનમાં આવીને બી નથી થયું આટલું તાત્કાલિક જે તારી છે ને ઇન્સ્ટન્ટ કોફીની જેમ આજે જ ધ્યાનમાં બેઠો ને આજે જ કેવલ ના થઈ જાય એવું તો કોઈ સાધકને નથી થયું બધાએ સાધના કરવી પડે તપસ્યા છે બાર તપની અંદર ધ્યાન પણ તપની અંદર મૂક્યું છે આ બી એક પ્રકારની તપસ્યા છે જેમ ભૂખ્યા રહીને ઉપવાસ કરવો એક તપસ્યા છે દેટ ઇઝ નોટ ધી ઓનલી તપસ્યા આ ધ્યાન બી એક તપસ્યા છે ખૂબ ધૈર્યપૂર્વક તમે કરો થોડા જ મહિનાઓમાં યુ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે હવે મન બહુ તોફાન કરતું જ નથી ખૂબ દ્રઢતાની જરૂર પડશે શરૂ શરૂમાં ધર્મ સાંભળવામાં મજા નથી આવતી કોઈના કહેવાતી તમે આવી જાઓ કે સ્વામી વાતસલ્યના કારણે આવી જાઓ જે બી હોય પણ તમને એમ થાય કે આ લાંબુ લાંબુ ક્યારે પૂરું થશે એ તો એનો ટાઈમે જ પૂરું થશે ને એના ટાઈમે પૂરું થઈ જ જશે પણ તારે તારા કંટાળા અનુસાર તો મારે તો ઘડિયાળ અનુસાર જવાનું જ ને ભાઈ સાહેબ હમ તારા કંટા કહું કે અમને તો બહુ મજા આવે ને બાજુવાળાને થાય કે આ ક્યારે પૂરું થાય બંને જો એવું જ બને શરૂ શરૂમાં તમે જલેબી ખાઈને ચા પીઓ તો કેવી લાગે ચા મોલી લાગે જલેબી ખાઈને એમ સંસાર તમને બહુ ગમતો હોય ને જલેબી જેવો અને પછી તમે સત્સંગમાં ધર્મ સાંભળવા આવો તો કોઈક વાર એવું બને કે મોલું મોલું લાગે પણ જો વચમાં થોડું પેલું ગાંઠિયા બાંઠિયા નાખી દો ને તો પછી ચા તમને ટેસ્ટી લાગે એમ વચમાં વચમાં બી સત્સંગ કર્યા કરશો ને તો ધીમે ધીમે તમને લાગશે કે બરાબર હવે ચા મને મીઠી લાગે છે એટલે એવું બને શરૂ શરૂમાં તો તમે એવું લાગશે બંને ગમે જ્યારે બહેનો ડાયટિંગ સ્ટાર્ટ કરે આમ તો જલેબી બહુ ભાવતી હોય જલેબી બી ખાવી હોય અને પતલા બી દેખાવો હોય એ લોકોને બંને રસ હોય જીભનો બી રસ અને બીજાની આંખોમાં સારા દેખાય એવો પણ રસ અને આ બંને કોન્ટ્રોડિક્ટરી છે તમે જુઓ જલેબી બી ખાતા રહો અને પેલું કરે એટલે બેનને એક દિવસ ભાવ આવે કે હવે ડાયટિંગ કરવું છે હવે ડાયટિંગ કરવું છે એટલે જલેબી ખાવાનું બંધ કરે છે ત્યારે પણ હજી જલેબીનો ગમો તો છે ને હજી તો એ ભાવે છે પણ પેલું વધારે ભાવે છે શું પેલું વધારે ગમે છે શું પતલા દેખાવાનું તો તમે છોડો છો ને એવી રીતે ભલે એમના સંસાર બી ગમે છે અને ધર્મ બી વધારે ગમે છે પણ એક વખત ભલે બંને ગમે છે પણ જરાક ધર્મ વધારે ગમે છે આટલું કરી શક્યા ને તો ધીમે 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 સંસાર છૂટતો જશે અત્યારના યુ આર ગેટિંગ ફ્રોમ બોથ સાઈડ યુ આર ગેટિંગ પુલ ફ્રોમ બોથ સાઈડ સત્સંગમાં જાઓ તો સત્સંગ ગમે અને પાછા સંસારની પ્રવૃત્તિમાં જાઓ પાર્ટીમાં જાઓ તો પાર્ટી ગમે અને એટલે જ તમારી ગાડી અટકેલી છે એક માણસ બિચારો મહેનત કરતો હતો કબાટ ઘરની બહાર કાઢવાનો અને દરવાજા સુધી પહોંચી ગયેલો કબાટ પણ હવે જરા ધક્કો મારતો રસ્તા પર કોઈ જતો હતો નથી કે મેં હેલ્પ યુ થેન્ક યુ સો મચ પેલો એ ધક્કા મારે ને આ એ ધક્કા મારે પણ પેલો આમ ધક્કો મારે ને આમ ધક્કો મારે હેલ્પ કરતો હતો પણ એને ખબર નહોતી કે આ કબાટ અંદર લઈ જવાનું છે કે બહાર કાઢવાનું છે એટલે પેલો આમ ધક્કો મારે પેલો આમ ધક્કો મારે એવું થાય છે એમના સત્સંગમાં જાય તો આમથી ધક્કો લાગે પાર્ટીમાં જાય તો આમથી ધક્કો લાગે અને આ બંને ધક્કાની કારણે તારી આ તારો આત્મા ત્યાં ત્યાં રાખેલો અહીંયા કીધું હે જીવ આ ચિંતામણી જેવો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ આવી રીતે અટકીને જ રાખો છે મને આ પ્રોબ્લેમ છે મને આ પ્રોબ્લેમ છે મને આ પ્રોબ્લેમ છે કે ખરેખર આ જીવનને પથ્થર જેવું છે તેમાંથી પ્રતિમા બનાવી છે પથ્થર જેવું છે રસ્તાના પથ્થર જેવું કોરો કાગળ છે એના ઉપર ગાળ લખવી છે કે ગીતાનો શ્લોક લખો છે તમારે નક્કી કરવા યુ હેવ ટુ બ્રિંગ ધેટ હાયર પર્પઝ ઇન લાઈફ અને એ હાયર પર્પસને પકડી પકડીને જીવન આગળ જાઓ તો હાયર ને હાયર ને હાયર ને હાયર થતું જાય એ વખત સિદ્ધ શિલા પર પહોંચવાનું થાય પણ યુ હેવ ટુ ડુ હેવ ટુ કીપ દેટ ફોકસ અમા અને ને એક વાર ફાઇવ સ્ટાર હોટલમાં ગયા જિંદગીમાં પહેલી વાર ને મજા આવી ગઈ એક દિવસ અને પછી બીજા દિવસે ચેકઆઉટ થયા અને ગયા અને એક બે કલાક થયા અને એમને ખ્યાલ આવ્યો કે મારી છત્રી તો હું ભૂલી ગયો છું છત્રી એને પલંગ નીચે રાખી હતી હા કારણ કે આ બધું ફાઇવ સ્ટાર તો બધો એક દિવસનો કમાલ છે ચમત્કાર છે પછી નેક્સ્ટ છત્રી બી સરખીતે રાખવી પડે છત્રી મૂકેલી નીચે અને લેવાનું ભૂલી ગયા હતા તે ભાગ્યા પાછા એ રૂમ પર પણ દેટ રૂમ વોઝ ઓલરેડી ઓક્યુપાઈડ બાય સમન એલ્સ દરવાજો થોડો ખુલ્લો હતો હમણાં જ નવા ગેસ્ટ આવ્યા હશે અંદર હસબન્ડ વાઈફ હતા અને વાતો કર્યા જ કરે ઓબાવાની વાત કરે ને સ્નોની વાત કરે ને પેલી વાત કરે અને જે હસબન્ડ વાઈફ વાત કરે ને કોમાં જ ના હોય આનું પૂરું ના થાય ત્યાં પેલાનું ચાલુ થઈ જાય અધ વચ્ચેથી જ અને ચાલ્યા જ કરે એક એક જરા આ લોકો અટકે તો હું એક્સક્યુઝ મી કહું અંદર જાઉં જરા મારી છત્રી માટે એ કુદ સીધા છત્રી ઓલસો પલંગ નીચે એટલે હજી કંઈ ક્લીન બીન થયું નથી કે શું ગમે તે હજી એ છત્રી ગઈ નથી પરંતુ છત્રી દેખાય પણ પેલા લોકો અટકે તો ને દુનિયાભરની વાત કરે પણ મુલા અને કોઈ વાતમાં રસ નહીં એને એક જ વાતમાં રસ કે થોડો પોઝ થાય ને એટલે હું તરત મારી છત્રી લઈને જાઉં એમ દુનિયા તો એની રીતે ચાલ્યા જ કરવાની છે તમારું ફોકસ પેલી છત્રી ઉપર રાખો જેને કહેવાય આત્મા અથવા આત્મકલ્યાણ બધા તો બધી કથાઓ કરશે દેશકથા કરશે રાજકથા કરશે કરતા સ્ત્રી કથા આ ચારે વિ કથા છે એ ચાલ્યા જ કરવાનું છે તમારું ફોકસ પેલું કમ્પસ ક્યાંય બી મૂકો તમે ધ ની પોઈન્ટ વોઝથી નોર્થ એમ તમારું હવે મન આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ ચીજ ના ગમે એમ એક જ દિશામાં હોવું જોઈએ વારંવાર વારંવાર વસ્તુઓને વ્યક્તિઓને મિત્રોને બદલી બદલીને આપને આનંદિત રહેવાની કોશિશ કરીએ છીએ પણ આત્મામાં જઈને આનંદિત રહેવાનો પ્રયત્ન હજી શરૂ કર્યો નથી એ શરૂ કરો જો મનુષ્ય ભાવ મળ્યો છે મનુષ્ય ભાવ એટલે ડ્રાઈવિંગ સીટ પર હવે તમે બેઠા છો અત્યાર સુધી તમે બેક સીટ પર જ હતા જેમ જ્યાં ડ્રાઈવર લઈ જાય ત્યાં જાઓ અમારી જેવી હાલત અહીંયા થાય છે તેમ વી આર નોટ ઓન ધ ડ્રાઈવિંગ સીટ એટલે કે અમે ત્યાં લઈ જઈએ ને કે જરા પાંચ મિનિટ અહીંયા લઈ જાય વોટ કેન વી ડૂ વોટ કેન વી ડૂ બને એમાં જ્યાં લઈ જાય ત્યાં જવું પડે તિર્યંશ નરક વગેરેની ગતિઓમાં કર્મ જેમ લઈ જાય તેમ તમારે જવું પડ્યું છે

બાર કલાકનું એનું આયુષ્ય એને જે કરવાનું હોય ને બધું બાર કલાકમાં કરવાનું હોય એને જે સુગંધ પથરાવી હોય ભગવાનના ચરણે ચડવાનું હોય બહેનના માથે ચડવાનું હોય જવાહરલાલ નહેરુના કોટ પર ચડવાનું હોય એને જે કામ કરવાનું હોય બધું જ એની પાસે બાર જ કલાક છે પછી મૃત્યુ એમ તમારી પાસે બી કંઈ બહુ વર્ષો નથી થોડા વર્ષની અંદર તમારી પાસે લિમિટેડ બજેટ છે અનલિમિટેડ શોપિંગ કરવાનું છે એ અનલિમિટેડ કામ છે આત્મામાં સ્થિર થવાનું સાધક તે છે જો મેં એક વખત કીધું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જ્ઞાની એન્ડ અ ડિપ્રેસ પર્સન બાપા જ્ઞાની એન્ડ ડિપ્રેસ ના મેં કીધું એક ચીજ કોમન છે ડિપ્રેસ પર્સનને પણ ક્યાંય ગમે નહીં ક્યાંય એને ગમે નહીં બિકોઝ એ ડિપ્રેશનમાં છે જ્ઞાનીને પણ ક્યાંય ગમે નહીં એક જ ચીજનો ફરક છે આત્મા સિવાય એને ક્યાંય ગમે નહીં પેલાને ક્યાંય ગમે નહીં એટલે હોય જ્ઞાનીને આત્મા સિવાય ક્યાંય ગમે નહીં એટલે સુખી હોય તો જે આ બોધ છે હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે તો ડ્રાઈવિંગ સીટ પર તો બેઠો છે પણ અહીંયા જીપીએસ વગર કામ ક્યાં ચાલે ચાલે હા ફ્યુલ હોય ગાડી હોય પેટ્રોલ હોય કે ગેસ જે બી બોલો તે અને સ્ટીયરિંગ વ્હીલ બી હોય પણ ક્યાં જવાનું ને કેવી રીતે જવાનું હોય બાજુના નેબરહુડમાં જવું હોય ને તો એ જીપીએસ જો એમ જીપીએસ એટલે સદગુરુ સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે ડ્રાઇવિંગ સીટ પર છે સદગુરુની ગાઈડન્સ છે હવે તારો આ રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહને સફળ કરી દે સૌ જીવ મનુષ્ય ભવની કિંમત સમજે આત્મકલ્યાણનું લક્ષ્ય બાંધે સદગુરુની આજ્ઞાથી પોતાને આત્મામાં સ્થિત થઈ અને આનંદ સુખનો ભોગતા બને એ જ મંગળભાગ